तमने प्रभु मामे पड़े पर परम शाता अनुभव हे नाथ तमने छो मारे जब मारे जब छे रमे रोम रोम नमे रोम रोम हरिहंत आत्म आधार इन नाम निया गढ़ बोलु ओम मणे ऊर्जा अपरंपार रमे रोम रोम नमे रोम रोम हरिहंत आत्म आधार इन नाम निया गढ़ बोलु ओम मणे ऊर्जा अपरंपार साहेब नो महिमा भारी साहेब नी छे बलिहारी मारा साहेब छे जयकारी मारा साहेब छे मनहारी साहेब 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 पल पल रहे छे साहेब ने नामे धारा अखंड वहे छे साहेब अनंत उपकार साहेब भैया नो हार शुभ ध्यान प्रणिधान साहेब जी मुझने आपे भगवान गुणगान करना न दुखड़ा कापे साहेब नो महिमा भारी साहेब दी छे बलिहारी मारा साहेब छे जयकारी मारा साहेब छे मनहारी साहेब चढ़ा जंगे बैरागिनी महिमा भारी
छे बलिहारी वैरागिनी महिमा भारी वैरागिनी छे बलिहारी वैराग वैराग પદ્માસન મુદ્રા હૈયે રમે છે આંખોનું તેજ અપાર રમણીય રૂપ ઉદાર હે અજર અમર હે ગગન શિખર હે દેવો નાદ દેવ ધર પરમ પ્રેમ પર સાચી રહે દેવ નેમ 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 વાલા નેમ 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 વાલા નેમ 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 વાલા નેમ મારા મારો સત્વ વાળતો મારો
મારો પગ ધરતો મુક્તિ તણુ સરનામ તું હૈયાનો ધબ કરતો રોમે રોમે ગિરનાર ગુંજે શ્વાસે 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 શ્વાસિની મીના ધીરાજે રોમે 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 ગિરનાર ગુંજે શ્વાસે 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 શ્વાસિની મીના ધીરાજે રોમે રોમે તું મારો પ્રેમ છે સોંપ્યું તને આજીવન
જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ પર વારી મોપીનો વેશધારી રાજી મતી બનુકારી ધરધાર તું રહેજ મારો ભવ ભવની છે તરસ સથવાર છે એક મારો આધાર છે એક બસ ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો આધાર છે એક બસ બનવાણ ગરતર બાભવપા બનવાણ ગરતર બાભવપા તોડ્યો જીણે સંસારનો બંધન વૈરાગીને બંધન વૈરાગીને બંધન વૈરાગીને બંધન વૈરાગીને બંધન બનવાણ ગરતર બાભવપા તોડ્યો જીણે સંસારનો સુખ પાઉ વીર વચન મેં જો સુખ પાઉ વીર વચન મેં વો સુખ નહીં અમીરી મેં હો વો સુખ નહીં અમીરી મેં મન લાગો મેરો યાર વીરતી મેં મન લાગો મેરો યાર ચારિત્ર ન માર્ગે હો મંગલ પ્રયાણ પ્રભુ વીર સમાન હો પ્રશસ્ત પ્રયાણ એ જ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી શુભ બાબા શ્રેયો બાબા મંગલ બાબા કલ્યાણમ બાબા શુભમ બાબા શ્રેયો બાબા મંગલ બાબા કલ્યાણમ બાબા પ્રભુ પંથને પામી કરો હોવા તમને ઉજમાણ ગુરુ ચરણ રહીને મારે ખાવું છે મુજ નૈયા પાર ઉતાર મારે બનવું અણગાર મુજ નૈયા પાર ઉતાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે કરવો સંસાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે કરવો સંસાર મારે બનવું અણગાર નચે અંગ અંગ બજે ચંગ મૃદંગ ને રંગ ઉમંગ છપાયો
नानक बाजवड़ शरणाई न साध तक गीत मधुर गवायो। साजन माजन कई कई राजन आजन हर खल समायो। सज शनगार कई नच नर नर एम दीक्षा दिए जान जुड़ायो रे निम जिए जान जुड़ायो जान जुड़ायो। दूर शरणाई का सुर बागे कई जान या डोल बागे कई गान कान मा गुल तान रे कई गान कान मा गुल तान रे। अभी आवे रे अभी आवे रे अभी आवे दीक्षा की जान रे अभी आवे दीक्षा की जान अभी आवे दीक्षा की जान रे अभी आवे दीक्षा की जान। रूप रूपना अंबर सज सोड़े शृंगार गुर आनंद अपार। बारी बानी नार रूप रूपना अंबर सज सोड़े शृंगार गुर आनंद अपार। मुख माचे जे ना पान रे बिना बाता मधुरा गान रे अभी आवे रे अभी आवे रे अभी आवे दीक्षा की जान रे अभी आवे दीक्षा की जान अभी आवे रे बोलो श्री धर्मनाथ भगवान की जय। बोलो श्री आदेश्वर भगवान की जय। बोलो श्री शांतिनाथ भगवान की जय। मुमुक्षु आर्याबेन उम्र वर्ष 18 मुग्ध अवस्था अपने ने कही सकिए। अने आवी वयनी अंदर एमने जे वैराग्य थयो छे ए वैराग्य ना आजे आपणे दर्शन करवा छे। एक वार एक सेठ उघराणी करीने आवता होय छे, लाख रुपया उघराणीमां मळ्या होय छे।
રસ્તામાં એક ચોરનો ભેટો થયો. એ ચોરને ખબર પડી ગઈ કે આ ભાઈ પાસે કંઈક તો માલ છે. એણે દોસ્તી કરી. એમણે કીધું કયા ગામ જવું છે? કે ફલાણા ગામ. તો કે મારે પણ ત્યાં જો, તમારી સાથે આવું. કે હા વાંધો નહીં, ચાલો. અને બંને નીકળ્યા. રોજ રાત્રે પેલો ચોર એનું પોટલું ફેંદે અને એની અંદર એક રૂપિયો ના નીકળે. આમ ત્રણ રાત પસાર થઈ એનું ગામ આવી ગયું. પેલો ચોર કે જેનો મિત્ર બનીને આવ્યો છે એને ધીમેથી પૂછે છે, ભાઈ સાચે તમને ઉઘરાણી મળી છે ખરી? તો કે હા, જો ખોલીને બતાડે છે લાખ રૂપિયા. જીનેશભાઈ એકદમ વિચારમાં પડી ગયો કે હું રોજ રાતના એનું એક એક શર્ટ, કમીઝ, બંડી, ચોર ખીસું બધું તપાસું, એક રૂપિયો ન નીકળે, આ ભાઈ પાસે લાખ રૂપિયા છે. તેમણે કીધું કે હું રોજ રાતના તમારું પોટલું તપાસતો હતો પણ તમારા પોટલામાં મને કાંઈ મળ્યું નહીં, તમે રૂપિયા ક્યાં મળતા મૂકતા હતા? તો કે હું રોજ રાતના છે ને, તું જ્યારે લઘુ શંકાવા જાય ને ત્યારે મારા બધા રૂપિયા તારા પોટલામાં મૂકી દેતો હતો. તે મારું પોટલું 10 વાર ફેંદ્યું પણ તે તારું પોટલું ક્યારે પણ ખોલીને જોયું નહીં. આપણી બધાની હાલત પણ આ જ છે. આજ સુધી આપણે આખી દુનિયાના પોટલા ફેંદ્યા છે. વોટ્સએપ ઉપર ભાઈ કોના જીવનમાં શું બન્યું એ જોવાનું આપણને જરૂરી લાગે છે. પણ આજે આપણી જાતના પોટલાને ફેંદવું છે કે આ દીકરી ક્યાં નીકળી ગઈ અને આપણે ક્યાં રહી ગયા, ક્યાં નીકળી ગઈ. એક ડોડી વાળો અને એક યાત્રી બંને યાત્રા કરે પણ ફળ બંનેનો અલગ મળે, એનું કારણ શું ખબર છે? કારણ શું? હાજી, ડોડીવાળા પરમાત્માના દર્શન નથી કરતા અને યાત્રિક એ પરમાત્માના દર્શન કરવા માટે જાય છે. આજે આપણે આ પ્રસંગમાં આવ્યા ને, અને હજી આ પ્રસંગમાં આવીને મોરની પાલખી કેવી સરસ હતી ને, ડેકોરેશન કેટલું સુપર્બ હતું, શું ધુમાલ સાહેબે શરણાઈ વગાડી છે, મજે આવી ગઈ. જો આજ આપણે કરવાનો હોઈએ ને તો સમજવાનો કે આપણે ચઢ ઉતર કરવા વાળા ડોળી વાળા છીએ. આજે આપણને જો આ દીકરીનો વૈરાગ્ય અડી જાય ને તો સમજવાનું કે આપણે સાચી યાત્રા, આજે સાચે વિરાગની યાત્રામાં આપણે પ્રવેશ કર્યો છે. જૈન પૂજ્ય પન્યાસ જૈન પ્રેમ વિજય મહારાજ સાહેબ, એમનું એક પુસ્તક વાંચ્યું, બહુ મજાની વાત એમણે લખી છે. આ વિદાય સમારંભ, આ શબ્દ છે ને એ કદાચ બદલવા જેવો લાગે છે. આ દીકરી ગોરેગામ જવાહરનગર કદાચ છોડી રહી છે પણ એ જઈ ક્યાં રહી છે? એક એક્ઝામ્પલ આપું. તમારા ડીસાનો, શું નામ છે? હર્ષ, હર્ષ સંઘવી, સુરતમાં એમએલએ અને અત્યારે શું છે ખબર છે? આખા ગુજરાતનો હોમ મિનિસ્ટર. હવે આ હર્ષ સંઘવી ઉંમર વર્ષ 36, એને જે દિવસે સુરતમાં છેલ્લો હોય અને એને ગાંધીનગરની ઓફિસમાં પદાર્પણ કરવાનું હોય, એ વખતે બધા રડતા હોય કે હસતા હોય? બધા ખુશ હોય ને? અરે એમ કે બધા અરર બિચારો અહીંયા આગળ સુરતમાં કેટલું હરી ફરી શકતો હતો, હવે એને તો ગાડીમાં બોડીગાર્ડ સાથે ફરવું પડશે, એને ખાલી સુરતની જવાબદારી હતી, હવે તો એને આખા ગુજરાતની જવાબદારી આવી ગઈ. આવું કહેશે કે આનંદ થશે? એને આનંદ થશે કે અમારું ગૌરવ ડીસાવાળા, કે અમારું ગૌરવ. મેં તો ડીસાવાળાને જોયા છે, મારા કાકાના ફઈના દીકરાના જમાઈ છે. અરે બાપા કેટલું લાંબુ. પણ એમ કે ને હર્ષભાઈ, નરેન્દ્ર મોદી અહીંયા આગળ ગુજરાતથી દિલ્હીમાં જાય છે તો એનું ગુજરાતથી વિદાય છે પણ દિલ્હીમાં એનું આગમન છે.
પ્રશ્ન એ છે કે આ ઘટનાને આપણે ક્યાંથી જોઈએ છીએ? જો આપણે સંસારના પક્ષે રહીને જોઈશું ને તો આ દીકરીની વિદાય છે, અને સંયમના પક્ષે રહીને જોઈશું ને તો દીકરીનું સંયમ જીવનમાં આગમન છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા પક્ષે બેઠા છીએ. આપણને સંસાર ગમે છે કે આપણને સંયમ ગમે છે? દૂધની જાવક છે કબૂલ, પણ દહીંની આવક છે એની તો વાત થતી જ નથી. આજે આપણે કેવું છે કે આ દીકરી, એનો આ વિદાય સમારંભ નથી, એનો આ આગમન સમારંભ છે, એનો આ અભિનંદન સમારોહ છે, આજે એનો ઉવારણા સમારંભ છે, આજે એનો આશીર્વાદ સમારંભ છે. આ દીકરી છે ને, એના પરમાત્માની સાથે વિવાહ થવાના છે. મનગમતો વર એણે નક્કી કરી લીધો છે, અને આ વિવાહ ઉત્સવની અંદર આજે આપ બધાનું સ્વાગત છે. આવોરે આવોરે વિરતી નગરીમાં આજે તમારું સ્વાગત છે. આવતીકાલે જે દીક્ષાની વિધિ છે ને, એ સાચું કહું ને તો એ વિરતી વિવાહ છે. પરમાત્માની સાથે પાણી ગ્રહણ છે, અને આ દીકરી પોતાની પિયુના ઘરની યાત્રાને મુલતવી રાખીને પરમાત્માના ઘર તરફ એ જીનવરને પોતાનો વર બનાવવા માટે જઈ રહી છે. આવો રે આવો રે વિરતી વિવાહ કી ડગરિયા. આવો રે આવો રે વિરતી વિવાહ કી મઠરિયા, આવો રે આવો રે વિરતી વિવાહ કી મઠરિયા. સંયમ સગ પણ કી લહેરાઈ હૈ ચુનરિયા, સંયમ સગ પણ કી લહેરાઈ હૈ ચુનરિયા. તુમ આવો રે આવો રે, તુમ આવો રે આવો રે, ગુણ ગાવો રે ગાવો રે, ગુણ ગાવો રે ગાવો રે. સંયમ રસિયા આનંદ રસિયા, આવો રે આવો રે વિરતી વિવાહ કી મઠરિયા. સંયમ સગ પણ કી લહેરાઈ હૈ ચુનરિયા. આર્યાબેન બે સમજ સરસ મજાના શબ્દો છે. એક છે અભિવ્રજ્યા અને બીજું છે પ્રવ્રજ્યા. અભિવ્રજ્યા કે પરમાત્માનું સંમોહન, એટલે પરમાત્મા ગમી જવા. પરમાત્મા ગમવા લાગે તો અભિવ્રજ્યા, અને પરમાત્મા સિવાયનું બધું છૂટવા લાગે તો એ છે પ્રવ્રજ્યા. અને દીકરી ખરેખર એને પરમાત્મા સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમની વ્યાખ્યા શું ખબર છે? એને ઘડી ઘડી જોવાનું મન થાય, એને ઘડી ઘડી નિરખવાનું મન થાય, સતત એનો સહેવાસ કરવાનું મન થાય, એનું ગમતું બધું જ ગમવા લાગે, એનું ગમતું બધું જ ગમવા લાગે, અને એને ન ગમતું બધું જ છૂટી જાય, ત્યારે સમજવું કે આપણને પ્રેમ થઈ ગયો છે. એક યુવાન વેવિશાળ થયો, ફરવા માટે ગયો છે. વોર્ડ્રોબ માંથી પિતાનો પીળા કલરનું, યલો કલરનું શર્ટ જેને બહુ ગમે એ પહેરીને ગયો, અને જે સામે પાત્ર હતું ને એને ધીમેથી કીધું, એક વાત કહું, તમને યલો કલર જરાય સૂટ નથી થતો. ભાઈ ઘરે આવ્યા અને વોર્ડ્રોબમાંથી જેટલા યલો કલરની વસ્તુઓ હતી ને, પેન્ટ શર્ટ બધું પોતાના પ્રિયતમને ગમતું ગમવા લાગે, અને મારા પ્રિયતમને જે નથી ગમતું એ છૂટવા લાગે. આ દીકરીને પ્રેમ થઈ ગયો પરમાત્મા સાથે. જે મારા પરમાત્માની આજ્ઞા નથી, બધું ધીરે 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 છૂટવા લાગે. હું રાત્રિ ભોજન કરીશ એને નહીં ગમે, હું હોટલમાં જઈશ
એને નહીં ગમે. હું આ સંસાર માંડીશ ને તો પણ કદાચ એને નહીં ગમે. અને આમ ધીરે ધીરે દીકરીએ આખો સંસાર છોડી દીધો. હવે પરવડે નહીં રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજરા. હવે પરવડે નહીં રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજરા. હવે પરવડે નહીં રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજરા. હજુ વિતરાગ તારા થકી હું સોહાઉં છું, વિતરાગ તારા થકી હું સોહાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. આર્યાબેન, જ્યાં હું છે ત્યાં સ્વાર્થ છે, ફક્ત મારો જ વિચાર, એ સ્વાર્થ છે. જ્યાં હું પ્લસ તું છે એટલે હું મારું અસ્તિત્વ અકબંધ રાખીશ, મારું અસ્તિત્વ અકબંધ. જો મારી બધી વાસનાઓ, મારું બધું જ સચવાય તો તારા અસ્તિત્વને સ્વીકારું, તો આ રાગ છે. પણ જ્યાં પોતાનું કોઈ અસ્તિત્વ નથી અને નદી બનીને સાગરમાં ભળી જવાની તૈયારી છે, ફક્ત તુંનું અસ્તિત્વ છે, તો એ પ્રેમ છે. અને ખરેખર આ દીકરીએ નેમની સાથે પ્રેમ કર્યો છે. કાલે સવારે વિધિનો પ્રારંભ થશે ને, ત્યારે પ્રદક્ષિણા દેશો તમે. એ પ્રદક્ષિણા થોડી છે, પરમાત્મા સાથે તમારે ફેરા ફરવાના છે. છેડા છેડી બંધાશે, તમારી અને પરમાત્માની છેડા છેડી બંધાશે. અને છેડા છેડી હશે જીના જ્ઞાની. જ્યારે પ્રદક્ષિણા ફરતા હશો ને, જમણી બાજુ જ્યારે પણ આંખ ખોલશો ત્યારે તમને પરમાત્મા દેખાશે. ડાબા હાથે આખો સંસાર હશે અને જમણા હાથે તમારો ભરથાર હશે. ભગવાનની સાથે પ્રદક્ષિણા ફરવાનું તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. અને ત્રણ ફેરા કંઈક આવા હશે. પહેલું રે પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ સંકિત ના દાન દેવાય રે. પહેલું રે પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ સંકિત ના દાન. સંસારના ઘણા લગ્નમાં આપણે ગયા અને ફૂલોથી નવયુગલને વધાવ્યા છે. આજે આ દીકરીને વધાવવાની છે. દરેકને વિનંતી છે, એક તાળીનો નાદ એક સાથે. ત્રીજું રે ત્રીજું મંગળિયો વરતાય રે, ત્રીજું રે ત્રીજું મંગળિયો વરતાય રે, ત્રીજે મંગળ મુક્તિ ના દાન દેવાય રે, ત્રીજે મંગળ સિદ્ધો ના દાન દેવાય રે, ત્રીજે મંગળ મુક્તિ ના દાન દેવાય રે, ત્રીજું રે ત્રીજું
પરમાત્માની સાથે તમારો હસ્ત મેળાપ થશે જ્યારે તમને રજોહરણની પ્રાપ્તિ થશે. ગચ્છાધિપતિ શ્રી સ્વયં એ રજોહરણ તમારા હાથમાં પ્રદાન કરશે. એક બેનને એક પ્રખર જ્યોતિષે કીધું કે તમારો હાથ બતાવો, તમને કહી આપું કે તમારી રેખામાં શું લખેલું છે. અને એ વખતે એ બેને હાથ પાછળ કર્યો અને મને કીધું કે જે દિવસે મેં લગ્ન કર્યા ને, અગ્નિની સાક્ષીએ મારા પતિનો હાથ પકડ્યો ને, એ જ દિવસે મારી બધી જ રેખાઓ મારા પતિના હાથમાં વિલીન થઈ ગઈ છે. હવે પછી મારું ભવિષ્ય જોવું હોય ને તો મારું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. તમે મારા શ્રાવકનો હાથ જુઓ, એમાં તમને મારું ભવિષ્ય દેખાશે. તમારો મેળાપ તો પ્રભુની સાથે થવા જઈ રહ્યો છે. નેમ અને રાજુલ, કોઈ પણ સ્તવનમાં આજ સુધી તમે મહાવીર સ્વામી ભગવાનના સ્તવન લાવો, ચૈત્ય વંદન લાવો, થોય લાવો, કઈ યશોદાજીનો ઉલ્લેખ આવે છે ખરો? આ એકમાત્ર રાજુલજીનું એવું સૌભાગ્ય છે કે તમે નેમ અને રાજુલનું નામ તમને સાથે ને સાથે મળશે. એનું કારણ શું છે ખબર છે? નેમ અને રાજુલ નવ ભવની પ્રીત, પાંચ ભવ મનુષ્યના, ચાર ભવ દેવના, ચારે ચાર દેવના ભવમાં બંને મિત્ર બન્યા છે. અને પાંચ ભવ એમાં પહેલો ધનકુમાર અને ધનવતી, બીજો ચિત્રગતિ અને રત્નવતી, ત્રીજો અપરાજિત અને પ્રીતિમતી, ચોથો યશોધર રાજા અને શંખ રાજા અને યશોમતી, અને પાંચમો ભવ એ નેમ અને રાજીમતી. આ પાંચે પાંચ ભવની અંદર આ બંને જણાએ સાથે દીક્ષા લીધી છે. પાંચે પાંચ ભવની અંદર અને ચાર ભવની અંદર તો સાથે દીક્ષા લીધી. પાંચમા ભવની અંદર નેમ કુમાર આ પશુઓનો પોકાર એ તો બહાનું હતું, ફક્ત ને ફક્ત રાજીમતીને પોતાની અધૂરી પ્રીતને પૂરી કરવા માટે લેવા આવ્યા હતા. કાલે નેમ કુમાર સ્વયં તમને લેવા આવશે. નવભવની પ્રીત પૂરી થાશે તું જો, રાજુલ ને નેમ મળી જાશે તું જો. હાલો ઓહો ને ચાલ્યા નહીં રાહ દોડી સંસાર તેજીને બીજી ચાલ્યા
मैं तारी प्रीत मां शान भाग भूली जाओ लागो रे अमन ताऊ खेलो नेम तारा मार गड़े हो पड़े नोनी आओ नथी रे तुझ भी रहो के आज संयम नो साज नेम देशे तुझो मन सितशी लाए गई जाशे तुझो જ્યારે કરે ભી બનતે ઉચ્ચરવામાં આવશે આજીવન પાપ ત્યાગની જ્યારે પ્રતિજ્ઞા થશે ત્યારે પ્રભુ આજ્ઞાનું મંગળસૂત્ર આપણા ગળામાં આપણા કંઠમાં ધારણ થશે અને ત્યાર પછી તમારી વિદાય થશે સાચું કહું નિલેશભાઈ આવતીકાલે આર્યાબેનની વિદાય નથી આવતીકાલે આર્યાબેનના જીવનમાંથી મોહરાજાની વિદાય છે આવતીકાલે આર્યાબેનના જીવનમાંથી કર્મરૂપી કોરોનાની વિદાય છે આવતીકાલે આર્યાબેનના જીવનમાંથી સંસાર રાક્ષસની વિદાય છે તમારા જીવનમાંથી નરક અને નિગોદના આયુષ્ય બંધની વિરા કાલે વિદાય છે આવતીકાલે આપના જીવનમાંથી સર્વ પાપોની અને સર્વ દોષોની વિદાય થશે અને સકલ શ્રી સંઘ તમને તાળીઓના નાદથી વધાવશે પરમાત્માની સાથે આપનું પાણી ગ્રહણ ખરેખર આર્યાબેન તમે જે કૌવત દાખવ્યું છે ને તમને એક પ્રશ્ન પૂછો આ રવિવારે 8મ હોય અને આવતા રવિવારે 14 આવે તો હાસકારો થાય કે હાઈકારો થાય અને કદાચ એક જ તિથિની વધઘટ હોય ને એના પછીના રવિવારે સુદ 5મ આવે તો શું થાય બધા હસે તો કોઈ બોલતું નથી હાસકારો થાય કે હાઈકારો થાય વિરાગ ભાઈ તિથિ તો લાઈનમાં આવતી હતી વચ્ચે રવિવાર આવી ગયો સારું થયું આ રવિવારે 14 આવી ક્યાંક હોટલમાં ગયા હોત તો કેટલું પાપ થઈ જાત મને આ પાપમાંથી પ્રભુએ બચાવ્યો જો આવું હૃદયની અંદર સ્પંદન થાય તો સમજવાનું કે આપણને પાપની સૂગ છે એક નાનકડું હોટલનું પાપ એ આપણે નથી છોડી શકતા એવા આ કાળની અંદર આ દીકરી આખો સંસાર છોડવા માટે તૈયાર બની છે મોબાઈલ વગર આપણને એક મિનિટ ન ચાલે મોબાઈલ મારો પ્રાણ મોબાઈલ મારો શ્વાસ રાતના સૂતી વખતે જ્યાં સુધી ફોન સ્વયં છાતી પર આવીને ન પડે ત્યાં સુધી એને માન આપવું અને સવારે ઉઠતા વેત સંયમી રજોહરણ શોધે અને સંસારી સૌથી પહેલા એનો હાથ પડે કે મારો મોબાઈલ ક્યાં છે એવા આ કાળની અંદર આ દીકરી દોઢ વર્ષ પહેલા મહાત્મા પાસે રહેવા ગઈ અને ઘરેથી જતા પહેલા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ એપને ડિલીટ કરીને ગઈ ફોનમાંથી નહીં પોતાના જીવનમાંથી
महात्मा पासे जेम जेम रहेवा लागी ने खबर पड़वा लागी के आ मारे गिकेच करवू पड़से। धीरे 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 ने व्हाट्सएप पण छोड़ी दीधो अने महीना पहला यात्रा करवा माटे गई अने मोबाइल ट्रेन मा रही गयो। तरत महीना पछी छोड़वानी हती। मारा नेमनी इच्छा से के महीनो वेलो छूटी जाए आज थी आ मोबाइल छोड़ियो न नवु सिम कार्ड बनाव्यु न कोई फोन नवो लीधो। मम्मी अने पप्पा नो फोन छे ने 18 वर्षनी दीकरी अने आ छेल्ला दिवसो आ दिवसो केवा होय छे खबर छे। चल तने आ नवी होटल मां लई जाऊं। घणा लोको दुबई फरी आवे आ क्यां बिचारो જોશે આવે। હું સુરત ગયેલો એક બેનની વિદાય હતી એનું નામ હતું સંસ્કૃતિ। એના પપ્પાની બહુ ઈચ્છા કે બેટા તું દીક્ષા લે છે ને એની પહેલા મારે તને ફરવા માટે લઈ જવી છે। તો કે ક્યાં આગળ? તો કે મનાલીના બરફ। તું બધું જોઈ લે બેટા, મને એમ ના લાગે મેં તને ન બતાડ્યું, મારે તને લઈ જવી છે। અને એને લઈ ગયા મનાલી। દીકરી મનાલી ગઈ। 20 કિલોમીટર ઉપર રોહતાંગનો જે પર્વત છે ત્યાં આગળ જ્યાં ડામરની સડક છે ત્યાં આગળથી એક ડગલું આગળ વધવા તૈયાર નહીં। પપ્પા શરત મનાલીની થયેલી। હું આવી ગઈ, હવે આનાથી આગળ પગ મૂકવા ન મારું હૈયું તૈયાર છે ન મારી પરમાત્માની રજા મને આની મંજૂરી આપે છે। આ દીકરી એક જગ્યાએ ફરવા માટે નથી ગઈ, એક હોટલમાં નથી ગઈ। જે દિવસે પોતે મહાત્માની પાસે રહેવા ગઈ ત્યારથી લઈને આજ સુધી એને એક વાર હોટલમાં પગ નથી મૂક્યો। એના સત્વને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। આજે આ દીકરીની સરળતા, એનું સત્વ, એનો વૈરાગ્ય, બસ આની નિરખવું છે। આજે કદાચ ઓછું બોલાય, ઓછું ગવાય, ઓછું સંભળાય, હું કહીશ બધાને કે આ દીકરીની સામે બહેનોને પણ કહીશ આ દીકરીનો વૈરાગ્ય મહાત્માની પાસે રહેવા માટે ગઈ ને ત્યારથી નક્કી કર્યું કે દિવસમાં એક જ વાર દર્પણમાં મોઢું જોવાનું। કેટલી વાર? એક જ વાર દિવસમાં દર્પણમાં મોઢું જોઈ લેવાનું, બસ બધું બરાબર છે ને કીક બસ, પછી ઘડી ઘડી શું મહાત્માની પાસે। પોતે અંતર્મુખી તો હતી જ, પણ જેમ જેમ મહાત્માથી નજીક જતી ગઈ એમ એનો જે અંતરની ઉજાસ એના મુખ ઉપર દેખાવા લાગી। અને ખરેખર કહું છું, આજે આપણે એના આલંબને આ જે કલાક દોઢ કલાક આપણને મળ્યો છે એની અંદર ભીના ભીના થઈને જવું છે। એટલે એક સરસ મજાનું પદ આપણે લેવું છે, પરમાત્મા બની જાશે મારો આત્મા। જે પરમાત્માનું સતત ધ્યાન કરે, જે પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવે, જે પરમાત્માના સતત સવાસ મારે, આવું જીવન જીવતા જીવતા પરમાત્મા બની જાશે મારો આત્મા, થાશે મિલન પ્રભુનું વાત વાતમાં। પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન
પાતમાત્મા પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યું છે આજ હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યું છે આજ મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારું તકદીર છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તારું હૃદય વસે મારી તકદીર છે કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં પરમાત્મા બની જશે મારું મંદિર પધારો સ્વામી સલુણા ખુલ્લા મૂક્યા છે મેં તો દિલડાના દ્વાર એક વાર મલિના દાદા મારે આંગણી આવો ને એક ભગવાન ને બોલાવે હે પરમાત્મા આવો આવો મારા હૃદય મંદિર ની અંદર તમને સ્થાન આપવું છે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ એમણે સ્તવનમાં બહુ સરસ મજાની વાત કરી છે દીપેશભાઈ પરમાત્માને બોલાવ્યા અને હૃદયમાં બેસાડ્યા અને પરમાત્માને કહે છે નજરમાં હો ભલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે કે અહીંયા આગળ કેટલા બધા આવવા ઈચ્છતા હતા મેં બધાને ખસેડ્યા અને તમને મારા હૃદયમાં બેસાડ્યા અને પછી પરમાત્માને કહે છે કે પરમાત્મા તમે મારા હૃદયમાં રહેશો તો કઈ વળતર તો આપવું જોઈએ કે નહીં મોટા માણસ એમને આવે કઈક તો લઈને આવશો ને ભગવાન બી વિચારે છે એક તો બોલાવે છે હૃદયમાં બેસાડે છે અને પાછું વળતર માંગે છે કઈક ભાડું આપો કઈ પરમાત્મા પૂછે છે બોલ તારે શું જોઈએ છે અને એ વખતે પરમાત્માને કહે છે કે પરમાત્મા મને તુષ્ટિ અને વૃદ્ધિ જોઈએ છે મને તમારા જે ગુણો છે એની મારા જીવનમાં વૃદ્ધિ થાય અને મારા જીવનમાં જે દોષો છે એ બધા દોષોનો નાશ થાય એવું તમારે મને આપવું પડશે સરસ મજાની વાત કરી મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારું તકદીર છે અમે તો બધા કદાચ છે ને કેવા છે ખબર છે સવારે પા અડધો કલાક દેરાસરમાં જઈએ કદાચ તન ત્યાં હોય છે મન તો ક્યાંય ભટકતું હોય છે તમે તમારું રોમે રોમ પરમાત્માને અર્પણ કર્યું છે અને પરમાત્માની પાસે આજે આર્યાબેન માંગણી કરી રહ્યા છે કે હે પરમાત્મા તમે અનંત ગુણના સ્વામી છો એ ગુણોનો અંશ લેવા માટે તમારા પંથે આવી રહી છું તમારા રંગથી મારે હવે રંગાઈ જવું છે આ સંસારનો હળદરિયો રંગ મારે નથી જોઈતો મારે તો તારા કેસરિયા રંગથી રંગાવું છે મારે તો તારા કેસરિયા રંગથી રંગાવું છે પરમાત્મા બની જશે મારો આત્મા તરંજની કે શુભવર હશે તર પ્રાણ થકી મુક્તિ જીવંત થશે
રમેશ ભાઈ તમારા ઘરે એક પાષાણ, એક પથ્થર, એક નાનકડી શિલા હતી અને શિલામાંથી આ બે વર્ષની અંદર છે ને એક સરસ મજાની મૂર્તિનું સર્જન થયું છે અને આવતીકાલે એનો અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ છે. કદાચ કોઈક એક પથ્થરના બે ટુકડા, એક ટુકડાએ બીજાને પૂછ્યું કે તું ભગવાન બની ગયો, તને લોકો પૂજે છે, તારા ઉપર લોકો ફૂલો ચડાવે છે, તને હૃદયમાં સ્થાન આપે છે અને મારા ઉપર લોકો ચપ્પલ ઉતારે છે, આવો ફરક કેમ? બહુ સરસ મજાનો જવાબ મળ્યો કે જેની કાંકણા ખાવાની તૈયારી હોય ને એ શિલ્પ બને છે અને જેની ઘડાવાની તૈયારી નથી એ બધા પગથિયા બનીને પથ્થરની જગ્યા પર ગોઠવાઈ જાય છે. આર્યાબેન, એવું સરસ મજાનું શિલ્પ તૈયાર થયું છે અને આવતીકાલે જ્યારે અંજન એનું થશે ને, એટલે કે કરેમી બંધે સૂત્ર બોલાશે ને, ત્યારે સ્વયં ગચ્છાધિપતિ એમનું કાલે પ્રભુ આજ્ઞાનું અંજન કરશે. સરસ મજાની આ પદ સાથે પણ બોલશો. કે શુભ પળ હશે, તાર પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, તાર અંજન. અંજન થયા પછી છે ને, કે શુભ પળ હશે, પિનલબેન એની પ્રતિષ્ઠા થવાની છે. ક્યાં થશે પ્રતિષ્ઠા ખબર છે? પંચ પરમેશ્વરના પંચમ સ્થાનની અંદર કાલે આર્યાબેન સ્થાન પામવા કે જઈ રહ્યા છે. નીચે લખાશે પ્રતિષ્ઠા કારક પ્રશાંત મૂર્તિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજા. અને એ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવના આપણે સહભાગી થવાનું છે. આ દીકરીનું અંજન પ્રતિજ્ઞાથી એની જે અંજન સલાકા થશે, ખરેખર હૃદય આપણું ભીનું થાય. અને આ દીકરી છે ને અત્યાર સુધી કદાચ શેઠ પરિવારની પ્રિય હતી, કદાચ આપણા શ્રી સંઘની પ્રિય હતી, કદાચ એ આપણા સમાજની કે એના સખીઓની પ્રિય હતી. આવતીકાલે છે ને એ રાજપ્રિય થવા જઈ રહી છે. રાજપ્રિય કે શું ખબર છે? 14 રાજલોકના એક એક જીવની પ્રિય થવા માટે જઈ રહી છે. કાલે એલાન કરશે કે આ 14 રાજલોકના એક પણ જીવને મારા તરફથી કોઈ પણ કિલામણા નહીં થાય, હું એક પણ પાપ કરીશ નહીં, કરાવીશ નહીં અને કરતા હશે ને સારો માનીશ નહીં. 14 રાજલોકના દરેક જીવો, હવે મારું તમને અભય છે, તમે નિશ્ચિંત થઈ જાઓ. 14 રાજલોકની પ્રિય થવા માટે જઈ રહી છે. એટલે દીપેશભાઈ હવે પરિવાર પ્રિય મટી અને રાજપ્રિય થવા માટે જઈ રહ્યા છે. હાલો રાજપ્રિય બની જશે તું એક ક્ષણમાં, રાજપ્રિય બની જશે તું એક જ ક્ષણમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, થશે પ્રભુનું મિલન વાત વાતમાં, થશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા તિરંગાશે મારો આત્મા, પરમાત્મા તિ
एक स्कूल में शिक्षक है ने सचिन भाई एक प्रश्न पूछो कि भी कोई वस्तु नु नाम आपो जे वस्तु जेनी माटे बनी छे एनी माटे उपयोग न थतो है। तो एक जने आंगड़ी ऊंची करी, टीचर मारसो नहीं ने तो कहूँ। तो क्या बोल बोल वांदो नहीं। तो के तमारा हाथ में जे फूटपट्टी छे ने ए मापवा माटे बनी छे अने तमे वापरो छो मारवा माटे। आपणने बधाने मनुष्य जीवन मळ्युं छे साधनानी माटे अने आपणे वापरीए छे साधनोनी माटे। आजे आपणी जातने आपणे ढंढोळवी छे। આ દીકરી જે જીવન જીવવા માટે જઈ રહી છે એ જીવનને ઓળખવાનો પ્રયાસ કરવો છે। કોઈને પણ તમે પ્રશ્ન પૂછો કે તમને બ્લેક કલર ગમે કે વ્હાઈટ, તો કદાચ જવાબ અલગ હોઈ શકે। કોઈને તમે પૂછો કે તમને ફરસાણ ભાવે કે મીઠાઈ, તો જવાબ અલગ હોઈ શકે। કોઈને પૂછો ગુલાબજાંબુ ભાવે કે રસગુલ્લો, જવાબ અલગ હોઈ શકે। પણ આ જગતના કોઈ પણ જીવને પૂછો કે તમને સુખ જોઈએ કે દુઃખ, તો એ કેસે મને સુખ જ જોઈએ છે। બીજો પ્રશ્ન એને પૂછવામાં આવે કે તને ટેમ્પરરી સુખ જોઈએ છે કે પરમનન્ટ સુખ જોઈએ છે, તો એનો જવાબ મળશે કે મને પરમનન્ટ સુખ જોઈએ છે। અને ત્રીજો પ્રશ્ન બહેનોને પૂછીએ, તમને રિયલ ડાયમંડ ગમે કે ઇમિટેશન ગમે? એટલે કોઈને પૂછીએ કે સુખ તમારે રિયલ જોઈએ છે કે ઇલ્યુઝનરી ભ્રામક સુખ જોઈએ છે, તો કેસે મને સુખ જોઈએ છે, પરમનન્ટ જોઈએ છે અને રિયલ સુખ જોઈએ છે। આ સુખ મળે ક્યાં? હા રિનેશભાઈ, બીકેસીમાં આ રિયલ સુખ મળે ક્યાં એની શોધમાં આ દીકરી નીકળી છે। જે જીવનની અંદર એક પણ પાપ નથી, 23 વર્ષની એક દીકરી, એને લગ્ન માટે એની મમ્મીએ બહુ સમજાવી અને એને કીધું કે દીકરી એવું તને ઘર શોધી આપું કે જ્યાં આગળ તને સામાયિક કરવા મળે, પ્રતિક્રમણ કરવા મળે, અષ્ટપ્રહરી પૂજા કરવા મળે, તારે જે કરવું હોય, તારે પાઠશાળા જવું હોય, ભણવું હોય। અને એ વખતે દીકરી કહે છે કે મમ્મી, આ સંસારમાં રહેવું હોય ને તો 5 પ્રકારના કતલખાના રોજ ચલાવવા પડે। પહેલું છે ચૂલો, બીજું છે ખાંડણિયું, ત્રીજું છે ઘંટી, ચોથું છે પાણિયારું અને પાંચમું છે મોરી। આ ગુજરાતી શબ્દો છે, હા ટ્રાન્સલેટ નિલેશભાઈ ટ્રાન્સલેટ કરીને કહો। ગેસ, મિક્સર, ગ્રાઇન્ડર, ફ્રીજ, જ્યુસર, મોરી એટલે ટોયલેટ બાથરૂમ। કે છે માં, કે છે મમ્મી, આ જીવોને કાપીને, બાળીને, તપાવીને, દળીને, પીસીને, એનો કુચ્છો કરીને, એનો કચ્છર ઘાણ કરીને, એને બાફીને, એની કરપીણ હત્યા કરીને કોણ આ જીવનમાં સુખી થઈ શકે? મારે એવું સુખ જોઈએ છે જેમાં આખા જગતમાં કોઈને પણ પીડા ના પહોંચે, એવું સુખ મળતું હોય એ મને મંજૂર છે। એવું સુખ જેમાં જીવન આખા જગતના એક પણ જીવને દુઃખ ન પહોંચે, અને આવું જીવન એ ફક્ત ને ફક્ત શ્રમણ જીવનની અંદર જ શક્ય છે। અને આવું જીવન મેળવવા માટેનો આપણો પ્રયાસ કેટલો, આપણે કહેતા હોય છે ને કે મને ચારિત્ર મૌનીય કર્મ બહુ સતાવે છે,
શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે દીક્ષા લેવાની ભાવના જ ન થાય ને તો સમજવાનું કે આપણને દર્શન મોહનીય કર્મનો ઉદય છે. પુરુષાર્થ કરીએ અને જો ઉદયમાં ના આવે તો કહેવાનું કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે. પણ જો ઈચ્છા જ ન થતી હોય અને સંસાર સારો લાગતો હોય તો આપણા સમ્યક્ત્વની અંદર ખામી છે. આપણને વિચારવાની જરૂર છે કે આપણને દર્શન મોહનીય કર્મનો ક્ષય ચાલુ છે, દર્શન મોહનીય કર્મનો ઉદય ચાલુ છે. એક ભાઈ જ્યારે મહાત્માએ પ્રેરણા કરી કે જ્યાં સુધી દીક્ષા ઉદયમાં ના આવે ત્યાં સુધી તમારે કઈક વસ્તુઓનો ત્યાગ કરો. હરિયાબેન એ ભાઈ ઊભા થઈ ગયા. કોઈકે નિયમ લીધો કે મારે જ્યાં સુધી દીક્ષા ઉદયમાં ના આવે ત્યાં સુધી કાજુ કતરીનો ત્યાગ, કોઈએ કીધું મારો રસગુલ્લાનો ત્યાગ, કોઈએ કીધું મને સમોસા બહુ ભાવે છે મને એનો ત્યાગ. આ ભાઈ મહાત્માની પાસે ગયા અને કીધું સાહેબ મારે ત્રણ વસ્તુનો ત્યાગ કરવો છે. આ કાજુ કતરી, ગુલાબજાંબુ અને સમોસા મારા ઘરે રોજ નથી બનતા. મારે એવો ત્યાગ કરવો છે કે મને રોજ યાદ આવે કે મારે સંયમ લેવાનું છે, મારે સંયમ લેવાનું છે. પહેલો ત્યાગ ઘીનો મૂળથી ત્યાગ, ઘીનો મૂળથી ત્યાગ. બીજા નંબરનો ઘઉંનો મૂળથી ત્યાગ. રોટલી ગઈ, પરોઠા ગયા, ભાખરી ગઈ, શીરો ગયો, સુખડી પણ ગઈ ને પૂરણ પૂરી પણ ગઈ. અને ત્રીજો ચોખાનો મૂળથી ત્યાગ. ભાત ગઈ, પુલાવ ગયો, ગેસ ગયો, બધું જ ગયું, ગેસ પણ ગઈ, કાંઈ ન વાપરી શકાય. ઘીનો, ઘઉંનો અને ચોખાનો મૂળથી ત્યાગ લગભગ નાની ઉંમરમાં લીધેલો નિયમ. 23 વર્ષની ઉંમરે દીક્ષા ઉદયમાં આવી ત્યાં સુધી ઘી, ઘઉં અને ચોખાનો મૂળથી ત્યાગ રાખ્યો. આ સંયમ જીવન મેળવવા માટે આપણો પ્રયાસ કેટલો, આપણો પ્રયાસ કેટલો. ત્યાંથી જેને એક સરસ મજાનું પદ આપણે લેવું છે, દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે. કેમ કરે ખબર છે? કેમ કરે? જેને કોઈ પણ પ્રકારનો રાગ નથી, દ્વેષ નથી, ભય નથી, એમ કહે છે કે સંસારની અંદર સુખ નથી અને શ્રમણ જીવનમાં સુખ છે, તો આ સુખ તો આપણને દેખાતું નથી, આ સુખી છે કેવી રીતે ખબર પડે? તો કહે છે કે એમના જીવનની અંદર એમને પોતાના શરીર પર પણ મમત્વ નથી, એમને કોઈ પણ પ્રકારનો દુશ્મનનો ભય નથી, એમને મૃત્યુનો પણ ભય નથી, અને એમને જીવનમાં એક વ્યક્તિ માટે પણ દ્વેષ નથી. જેના જીવનમાં મમત્વ ન હોય, જેના જીવનમાં દ્વેષ ન હોય, જેના જીવનમાં ભય ન હોય, એને દુઃખી કરી કોણ શકે? દુઃખી કરી કોણ શકે? આવા સુખના માલિક, એવા આ શ્રમણ જીવન, એની માટે એક સરસ મજાનું પદ લેવું છે આપણે, દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે. હાલો સાધુ જીવનનો જય જયકાર કરે. જેના પવન પગલાથી ધરતી ધબકાર કરે, જેના પવન પગલાથી ધરતી ધબકાર કરે, તે વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે, વીર પ્રભુ નો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, વીર પ્રભુ નો વેશ ધરી સંયમ શણગાર કરે,
શરૂ થાય ને એટલે મહાત્માઓને વોરાવવા માટે બધા નીકળે. એકવાર એક મહાત્માની પાસે એમના પરમ ભક્ત કમસેકમ 300 થી 350 આઈટમ લઈને આવ્યા છે. સાહેબ આ છે ડ્રોઈંગ બુક છે, નવા પ્રકારની પેન્સિલ છે, આ લેકર હેડ છે, અલગ 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 બધી વસ્તુ બતાડે છે. સાહેબ કહે છે કાંઈ ખપ નથી, કાંઈ ખપ નથી, કાંઈ ખપ નથી. બધું સમેટીને ગયા. થોડી નારાજગી એમના મુખ ઉપર હતી. એમના ગયા પછી એના શિષ્યએ ધીરેથી પૂછ્યું કે આખા તમારા પરમ ભક્ત છે, કઈક રાખ્યું હતો, એમને કેટલું ખોટું લાગ્યું. અને સરસ મજાની વાત મહાત્માએ કરી. એ મારો પરમ ભક્ત છે, મેં ન લીધું તો એને ખોટું લાગત, પણ હું એનો પરમ ભક્ત છું, હું લેત તો એને ખોટું લાગત. મારા પરમાત્માને કેવું લાગશે? મારે ખપ નથી. અરે આ સાધુ જીવનની મજા તો જુઓ. પ્રેમસુરી દાદા કે છે 68 વર્ષનું સંયમ જીવન, અને આખા સંયમ જીવનની અંદર ફક્ત 3 મુપત્તિનો ઉપયોગ, ફક્ત 3 મુપત્તિ. આખા જીવન દરમિયાન પ્રવીણભાઈ ટોટલ 3 મુપત્તિ, 68 સાલ. આપણી પેન રોજ 2 ખોવાઈ જાય છે. આપણા ઘરની અંદર જેટલી વસ્તુઓ છે, નિલેશ એનું લિસ્ટ બનાવવું તો કેટલા દિવસ લાગે? ટોટલ બધી જ વસ્તુ લખવાની, માળિયામાં, કબાટમાં, પાછળ, આગળ, સ્ટોર રૂમમાં. સુદેવ ભાઈ બની જાય ખરું? મહાત્માનું જીવન એવું છે કે જેટલું જાતે ઉચકી શકાય, લોજિંગ એન્ડ બોર્ડિંગ પોતાનું સાથે ને સાથે જોઈ, આખી મર્યાદિત એક છાબની અંદર એમનું આખું જીવન નીકળી શકે. ખરેખર આમાં છે ને દેવો પણ એકામાં કે શબ્દ વાપર્યો છે કે 18 કોમ તો એમને વંદન કરે જ, આપણે તો વંદન કરીએ જ, દેવો પણ સાધુ જીવન નો જય જયકાર. હાલો કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે, કોઈ ભક્ત બનીને આવે, અરે આવે આવે આવે, પણ મનમાં હે મુનિવરના હર ખાવે હર ખાવે, પણ મનમાં હે મુનિવરના હર ખાવે ના હર ખાવે. કોઈ ઉપસર્ગો વરસાવે, કોઈ ઉપસર્ગો વરસાવે, એનું હૈયું તો રમતું સમતા ભાવે, એનું હૈયું તો રમતું સમતા ભાવે. માન અને અપમાન ભૂલી સરખો ઉપકાર કરે, અરે માન અને અપમાન ભૂલી સરખો ઉપકાર કરે. દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે. પામા
सनत कुमार चक्रवर्ती 192,000 राणी 32,000 देश 96 करोड़ गाम 3 करोड़ नु सैन्य 84 लाख हाथी 84 लाख घोड़ा 14 रत्नों अने 9 निधि आटलो मोटो वैभव छोड़ी अने जारे प्रभु नु वचन सांभळ्यु के चक्रेश्वरी ए नरकेश्वरी जो चक्रवर्ती दीक्षा न ले तो ए भवे नरक मां जाय जाय ने जाय एक सेकंड नी अंदर अखो संसार छोड़ी दीधो 192,000 राणी एक चाक्य छोड़ी दीधी अने संयम लेने निकळ्या ने शास्त्रकार भगवान तो कहे छे आर्याबेन बधी ज राणियों एमनी पाछळ रड़ता रड़ता फरे छे मंत्रियों विनंती करे छे आखो परिवार विलाप करे छे त्यां सुधी कहे छे के हाथी अने घोड़ानी आंखमांथी टप टप आंसू पड़े छे अने बधानी एक ज काकलुदी पाछा फरो पाछा फरो पाछा फरो पाछा फरो आ बधाने राग छे અને સનત કુમાર ને ચઢહડતો વૈરાગ્ય છે અહીંયા આટલી બધી કાકડુદી ને વિલાપ ચાલે છે એમનું એક રૂવાણું પણ ફરકતું નથી એમને ચોક્કસ ખ્યાલ છે કે આજે જો હું આમના મોહ પાસમાં અને સ્નેહ બંધનમાં ફસાયો તો મારી નરક પાકી છે આ ચક્રવર્તી નું રાજ્ય નથી મારા નરક નું ભાથું હું ભેગું કરી રહ્યો છું અને એ વખતે એક જ મનની અંદર વિચાર ચાલે છે કે જ્યારે હું અહીંયા આગળથી સાતમી નરકની અંદર ભયંકર યાતનાઓ વચ્ચે કારમી ચીસો પાડતો હોઈશ ત્યારે આમાંથી મને બચાવનારું કોઈ નહીં હોય આંખ મીચાશે ને એટલે બધા પોતપોતાની ગતિ પકડી લેશે આજે નહીં એક વાર પણ પાછું ફરીને જોયું નથી અને એ સનત કુમાર ચક્રવર્તીએ જે સાધના કરી છે આજે આપણી જાતને આપણે પ્રશ્ન પૂછો છે કે આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી જવાબદારીઓ નિભાવી રહ્યા છે પણ આપણી જાત પ્રત્યેની જવાબદારીનું શું આપણી જાત પ્રત્યેની જવાબદારીનું શું અહીંથી ગયા પછી મારા પાછળ વાળાનું શું એ આપણે ઘણી વાર વિચાર્યું છે પણ અહીંથી ગયા પછી મારું શું અહીંથી ગયા પછી મારું શું એનો વિચાર આજે આપણે કરવો છે અને જે દિવસે આ વિચાર ખુલી ગયો ને કદાચ આ માર્ગે પહોંચીએ કે ન પહોંચીએ પણ પાપો છોડવાનું સામર્થ્ય એ ચોક્કસ આપણા હૃદયની અંદર પ્રગટ થઈ જશે એક મુમુક્ષુ એના કાકા એટલે દીકરાનું મુહૂર્ત નીકળી ગયું છે અને એમના ભાઈ ભિવંડીની સાચી બનેલી ઘટના છે 2 મહિના પછી દીકરાની દીક્ષા છે જતીનભાઈ અને જેમના દીકરાની દીક્ષા છે એમનો ભાઈ એમના પરિવાર સાથે ક્યાંક બારગામ ગયા હોય છે એમનો ભાઈ એમના ભાભી અને એમની ભત્રીજી આ 3 જણા અને ભિવંડીથી યાત્રા કરવા માટે ગયા અને જ્યારે પાછા ફર્યા ને અને એ વખતે પોતાનું ઘર નજીક આવી રહ્યું છે એટલે શું કર્યું પત્ની અને બાળક છેલ્લી સીટ પર છે અને આ ભાઈ બધો સામાન લઈને આગળની સીટ પર આવીને બેઠા અને કુદરતનું કરવું અને એ વખતે આ બસ ત્યાં ખાડીની અંદર પડી અડધી કાદવની અંદર અને અડધી કાદવની બહાર પેલા ભાઈ અંદર ચીચિયારીઓ પાડી રહ્યા છે કેટલું છેટું છે ખબર છે 3 ફૂટનું છેટું પણ આગળવાળા બધા ત્યાંને ત્યાં એમનો અંતિમ સમય આવી ગયો ઘરમાં એક ભાઈ અને એક દીકરો 2 પુરુષ સભ્ય એક હરિયન શરણ થયો અને બીજું દીક્ષા લેવા માટે જવાનો હોય છે
આ ભાઈ મહાત્માની પાસે આવે છે અને મહાત્માની પાસે કઈ શરૂઆત કરે એની પહેલા સાહેબજી જ કહે છે કે આપણે જીગરનું મુહૂર્ત છે ને થોડું લંબાવી દઈશું, તમે ચિંતા નહીં કરો, આપણે મુહૂર્ત માટે ફેર વિચારણા કરી લઈશું, અમને ખ્યાલ છે તમારા ભાઈ જતા રહ્યા, એકનો એક દીકરો છે. અને એ વખતે એ ભાઈ કહે છે, હું પણ મુહૂર્તની ફેર વિચારણા માટે જ આવ્યો છું સાહેબ, જો જીગરનું મુહૂર્ત કંઈક વહેલું આવતું હોય તો કરો ને, કારણ કે જિંદગીનો કોઈ ભરોસો નથી એ મને નજર સામે દેખાય છે. મને તો હવે 2 મહિના પણ બહુ લાંબા લાગે છે. યમ રાજા છે ને એ ભાણું સજાવીને બેઠા છે. યમ રાજા જી આખું ભાણું છે અને તમે જોશો ને તો કેટલાક ને કોળિયો કરીને મોઢામાં લીધેલા છે, કેટલાક હાથમાં છે અને કેટલાક ભાણામાં છે. કયા સમયે કોનો નંબર લાગશે એ કાંઈ ખબર નથી. અને આ કોરોના કાળમાં આપણે રોજ સાંભળ્યા છે, આ ભાઈને તો ગઈકાલે મળ્યા હતા. આ આમને તમે પરમ દિવસે આપણા વિનોદભાઈ આમ નજરની સામે ઓઝલ થઈ ગયા, આપણને ખબર ન પડી. આમ આવા એક એક કિસ્સા આપણે જોઈએ. આજે આપણે આપણી જાતને ઢંઢોળવી છે કે જીવનનો કોઈ ભરોસો નથી. આપણે કર્યું છે શું ખબર છે? પાપને રોકડે રાખ્યું છે અને ધર્મને વાયદે રાખ્યું છે. આજે આપણે આર્યાબેનને જોઈને એટલું બદલી નાખીએ કે ધર્મ મારે રોકડે કરવો છે અને પાપ મારે વાયદે કરવું છે. હવે જીવનમાં પાપ કરતી વખતે ભરોસો છું જીવનનો. એક એક મહાત્માઓ જે નીકળ્યા છે, જે આરાધના કરી રહ્યા છે, આપણા જ ગોરેગામના જીનેન્દ્ર વલ્લભ વિજય મહારાજ સાહેબ 68 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. કેટલા વર્ષ? 68 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. આપણને એમ હતું કે દીક્ષા લઈને કરશે શું. અત્યારે 21 વર્ષ પૂરા થઈ ગયા, 89 વર્ષની ઉંમર છે. 2012માં આંબિલ ચાલુ કર્યા હતા, હજી 2021માં પારણું નથી થયું. 3440 નોટ આઉટ, 3440 નોટ આઉટ. જે ક્ષણે જે સમયે જેવી શરીરની પરિસ્થિતિ હોય, જેવી મનસ્થિતિ હોય, મારે ધર્મને રોકડે લાવવો છે અને મારે પાપને વાયદે ચડાવવો છે. કેવા કેવા મુનિ ભગવંતો, શ્રમણ અને શ્રમણી ભગવંતો આપણી વચ્ચે વિચરી રહ્યા છે ને, આપણને એનો ખ્યાલ સુધા નથી હોતો. મહેસાણામાં એક સાધ્વીજી ભગવંતનું પારણું હતું નિલેશ, 86 થી 100મી ઓળી, લગભગ 1400 આંબિલ થાય, એ દરેકે 1400 એ 1400 આંબિલ ભાત પાણી. આપણે હોટલમાં જઈએ ને, ખરેખર જાતને મને એમ થાય પેલા દીપેશભાઈ મોઢા પર 2 લાફા મારીને ગાલને લાલ કરવો જોઈએ કે આ શ્રમણ અને શ્રમણી ભગવંતો આપણી વચ્ચેથી નીકળેલા આવું જીવન જીવી શકે છે. અને આપણે રસ્તાના આવા ગુલામ, ભાત અને પાણી વાપરતા વાપરતા 10-12 ઓળી થઈને પછી એમને થયું કે મને ભાત અને પાણીમાં પણ જીભનો રાગ પોસાય છે, તો સુદર્શન ચૂર્ણ નાખીને વાપરવાનું શરૂ કર્યું. આજે છે ને સંગીત સંધ્યા નથી. અહીંયા આપણે બહુ મર્યાદિત જે પણ આગળ પહોંચ્યા છે એનું સૌભાગ્ય છે. 4000 લોકોને આવું તો આપણે 1000 સુધી એને મર્યાદિત કર્યું છે. અત્યારે અહીંયા આગળ આવ્યા છે ને, અહીંયાથી જે પદ લેવાય ને, હું એમ પણ નહીં કહું તમે તાળી પાડો, હું એમ પણ નહીં કહું તમે બીજી વાર ગાઓ, હું એમ કહીશ તમે એને સાંભળો. એને આવું આલંબન તમને નહીં મળે. આવા આલંબન હું એક જગ્યાએ દીક્ષા કરાવવા માટે ગયેલો, પરેલની અંદર, ત્યાં આગળ લખેલું હતું 21 વર્ષ પછી સંઘમાં દીકરીની વિદાય. કેટલા વર્ષ પછી? 21 વર્ષ પછી દીક્ષાનો પ્રસંગ આવ્યો. અને આપણને આપણું સૌભાગ્ય છે આ આર્યાબેનના ઉવાણા લેતા લેતા આજે એક સરસ પદોને પદ લેવું છે. મુનિ તારા દર્શન થી દુઃખ જાય, મુનિ તારા દર્શન થી દુઃખ જાય. બસ આ પદને ગુણતા ગુણતા આજે આપણે હૃદયને ભાવિત કરું છું. હાલો
છોડવા જેવો સંસાર છોડી છોડવા જેવો સંસાર છોડી મોહ માયાના બંધન તોડી જગતથી જે જુદા વાણી પર કદાચ વિશ્વાસ છે કે નહીં, આપણને સંસાર એસી લાગે છે, એટલે આગળ બહુ મસ્ત પદ લખ્યું છે કે છોડવા જેવો સંસાર છોડી મોહ માયાના બંધન તોડી જગત થી જે જુદા થાય. એક મહાત્મા 78 વર્ષની ઉંમર, 57 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને આંબીલ નું એવું ઘેલું લગાડ્યું, 1000 આંબીલ 3 વાર કર્યા. કેટલી વાર મનીષભાઈ? 1000 આંબીલ 3 વાર, 500 આંબીલ 2 વાર. દીક્ષા કઈ ઉંમરે લીધી? 58 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 57-58 વર્ષની ઉંમર. 100 ઓળી પૂરી થઈ. ગુરુદેવને કહે છે, ગુરુદેવ આગળ વધવું છે, 100 ઉપર 8 એટલે 8 નહી, 101 આખી, 102 આખી, 103 એમ 108 ઓળી પૂર્ણ થઈ. રોજ 100 લોકસ્તો કાવસક ઉભા ઉભા કરવાનો, સંવત્સરી નો 40 લોકસ નો એક કાવસક, એમાં કેટલી વાર મન હલે છે આપણને ખબર નથી. 100 લોકસ નો કાવસક રોજ ઉભા ઉભા કરવાનો. 21 વર્ષની અંદર 15 કરોડ નૌકાર મંત્ર ગણ્યા. જરાક નવરા પડે નૌકારવાળી, જરાક નવરાશ મળે, હું ને મારો અરિયંત, મને કોઈ કામ જ નથી દુનિયાનું. અને 108મી ઓળીનું જયારે પારણું હતું ને, ત્યારે ગુરુદેવને કહે છે, ગુરુદેવ હૃદયની એવી ઈચ્છા છે કે જો શરીર સાથ આપે અને તમે માથા પર હાથ મૂકો અને આશીર્વાદ આપો, આજ્ઞા આપો, તો મારા છેલ્લા શ્વાસ સુધી મારે આંબીલનું પચકાણ મૂકવું નથી.
પાછો પાયો નાખ્યો એટ ધ એજ ઓફ 87. 108 ઓડી પૂરી થયા પછી એટ ધ એજ ઓફ, જેને પાયો ન નાખ્યો હોય ને, ખાલી જાતને ગંગોળીને જોજો આજે, 87 વર્ષની ઉંમરે પાછો પાયો નાખ્યો. 1 2 3 4 5 6 18મી ઓડીએ પહોંચ્યા અને તબિયત બગડી. પાલીતણા ફાગણ સુદ 12 દિવસ, ડોક્ટર્સ આવ્યા, ગુરુદેવ બેઠા, બધું જોયું અને નક્કી થયું કે આવતીકાલે સવારે તમારે નૌકાર સીખ વાપરવાની છે. પોતાનું મન તો છે જ ને, ગુરુદેવને કીધું, ગુરુદેવ તહતથી કાલે સવારે નૌકારસી મારી નક્કી. રાતના કૌશક ધ્યાન અને નૌકાર મંત્રનું એવું સ્મરણ કર્યું કે મારી કેક પૂરી થઈ જાય અને સવારે નૌકારસીનું બચકાણ થાય એની પહેલા દેહ મૂકી દીધો. ફાગણ સુદ 13 કદાચ પારણું એમણે દેવલોકની અંદર કર્યો હશે. એમનો જે સંકલ્પ કે જીવનનો છેલ્લો શ્વાસ ત્યાં સુધી મારે આંબિલમાં રહેવું છે, એ ઈચ્છા પૂર્ણ થઈ એ મુનિરાજ એ બીજો કોઈ નહીં, આપણા શ્રી જવાહરનગરના પુણ્ય શેખર વિજય મહારાજ સાહેબ. લાડી લડાવે વૃદ્ધનું અંતર ઠારે, જ્ઞાનની ભક્તિ ટાણે, જ્ઞાની કદી નહીં આણે, કરવી નથી શેણ મુનિ જે સેવા. ભાઈ બોલશે, બધા સાથે આપણે રિપીટ કરશું, ફાવશે બધાને? છોડવા જેવો સંસાર છોડી, મોહ માયાના બંધન તોડી, છોડવા જેવો સંસાર છોડી, મોહ માયાના બંધન તોડી, દર્શન થી દુઃખ જા, દર્શન થી દુઃખ જા, દર્શન થી દુઃખ લોકડાઉનનો સમય, મહાત્મા કોઈ વરવા માટે નીકળે ને તો પણ બધા વિનંતી કરવા માટે જાય, સાહેબ હમણાં થોડી ક્ષમતા રાખો, તમારી માટે પણ યોગ્ય નથી, અમારી માટે પણ યોગ્ય નથી, અને દરેક શ્રી સંઘની અંદર રસોડાની વ્યવસ્થા કરવામાં આવી. એક મુનિરાજ મન માનતું નથી, દોષિત વાપરવા માટે મન માનતું જ નથી. નિત્ય એકાશ્રમનું પચકાણ, બધાની ભક્તિ કરે, બધાને સારામાં સારી ગોચરી વપરાવે. એમણે ગુરુદેવને કીધું, ગુરુદેવ નિર્દોષ જ વાપરવું છે. ભૂષણભાઈ તપાસ કરી, નિર્દોષ ક્યાં મળી શકે?
એમણે પૂછ્યું કે આપણો જે સ્ટાફ છે બધો એ તો અત્યારે અપડાઉન નહીં કરતો હોય, તો એ બધા તો અહીંયા વાપરતા હશે ને? તો કે હા. તો કે સાંજે ક્યાં વાપરે છે? તો કે આપણા જ પ્રિમાઇસિસ ની અંદર ચોવેર ની પહેલા. તો કે હા, ચોવેર પછી તો આપણે આપણે રસોડું ખોલતા જ નથી. અને મુનિ ભગવંતે 5 મહિના રોજ સાંજે 5 વાગે એકાસનો કરતા. સ્ટાફના જમવામાં શું હોય ખબર છે? જાડા રોટલા ને જાડા ભાત. એકાસનું કરીએ ને ત્યારે બપોરે 12-1 વાગે હોજરી ફૂલ ખુલેલી હોય, સાંજે 5 વાગે તો અસ્તા ચડે પહોંચી ગઈ હોય. અને આ મુનિ ભગવંત રોજ સાંજે 5 વાગે જે સ્ટાફનું રસોડું હતું એની અંદરથી નિર્દોષ ગોચરી લાવી અને પોતાના એકાસનાની સાધને એમણે ચાલુ રાખી. આ મુનિરાજ એટલે બીજું કોઈ નહીં, આપણા ગોરેગામના ઘણી વર્ષ શ્રી ચૈત્ય વલ્લભ વિજય મહારાજ સાહેબ. ગુરુદેવ વિશેષ તપ નથી થતો, જે કરું છું એમાં તમારી આજ્ઞાનો આસ્વાદ જોઈએ છે. એટલે ગુરુદેવ રોજ અલગ અલગ આપે કે આજે તમારે દરેક ત્રીજા માળેથી જે ગોચરી મળે ને એનાથી એકાસનું કરવાનું, આજે એક જ તરફડીમાં વાપરવાનું. 3 મહાત્માને અલગ અલગ ચિઠ્ઠી આપે અને 3 મહાત્મા જે લખે ને એ વાપરવાનું. વૈભવભાઈ, બધાને એમ લાગે કે રોટલી તો આ લખશે જ તો હું દાળ લખું, પેલાને લાગે કે આ ભાત તો લખશે જ તો હું શાક લખું, અને ક્યારેક ચિઠ્ઠીમાંથી ત્રણેય શાક નીકળ્યા હોય ને તો એકલું શાક વાપરીને આ મહાત્મા એકાસ. એક વાર એમને ઘાટકોપરમાં આંબીલ હતું, સાહેબ ને પૂછે રોજ, સાહેબ આંબીલમાં શું વાપરવાનું? એમણે બહુ સરસ વાત કરી મને કે જો પહેલો શ્રાવક જે વંદન કરવા માટે આવે એને જે આંબીલમાં વાપર્યું હોય એ તમારે વાપરવાનું. અને ભાઈ વંદન કરવા માટે આવ્યા, સાવ આંબીલમાં ઢીલો માણસ, એને પૂછ્યું કે આંબીલમાં તમે શું વાપર્યું? તો કે સાહેબ પોપકોર્ન અને ચણા. તમારે આનાથી આજે આંબીલ કરવાનું છે. બીજા દિવસે સેઉલભાઈને થયું, એ ભાઈનું નામ સેઉલ હતું, કે આ તો ખોટો જેક લાગી ગયો આપણા ઉપર. એટલે બીજા દિવસે જે આવે ને, ભાઈ ઉભો રે ઉભો રે, દાળ ઉભો રે, રોટલો ઉભો રે, ભાઈ ઉભો રે ઉભો રે, નતું ભાવતું બધું થોડું 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 લીધું. અને બીજા દિવસે સાહેબે કીધું આજે સેઉલભાઈએ જે ન વાપર્યું હોય એનાથી તમારે આંબીલ કરવાનું છે. ખરેખર કહું છું, સાંભળવું બહુ સહેલું લાગે છે. એક વાર જયારે ભૂખ લાગી હોય અને બેઠા હોઈએ અને કદાચ બાજરીના રોટલા ન આવે, ઠંડા આવે અથવા બળેલા આવે ને, ત્યારે આપણે હલી જઈએ છીએ. અને એવા સમયની અંદર એમને પૂછ્યું કે તમારે કયો તપ ચાલે છે? તો કે મારે ગુરુ આજ્ઞા તહતીનો તપ ચાલે છે. આચાર્ય ભગવાન રાજેન્દ્ર સૂરી મહારાજ સાહેબ કે ગચ્છાધિપતિ મનુ કાકા એ એમ બોલ્યા કે ખરેખર આ ચૈત્ય આવ્યો ને એટલે મારું આયુષ્ય વધી ગયું છે. એ ગચ્છાધિપતિ સેના મુખેથી આ શબ્દો આપણા દિશાંત માટે સાંભળવા મળે. આ દિશાંત એ વિયાવચનો પર્યાય વાચી શબ્દ બની ગયો છે. એ સમુદાય માટે નહીં, આ સંઘ માટે નહીં, પણ આખા શાસનની માટે જો કોઈ મિસાલ હોય. આવા અનેક મુનિ ભગવંત જેને આપણે નજીક ગયા એની આપણે વાત કરીએ છીએ, આવા અનેક મુનિ ભગવંત આપણે છે ને આ મુનિ ભગવંતોને નજરની સામે આજે લાવીને એમને નતમસ્તક વંદન કરવા છે.
સ્વાધ્યાય પંચ પ્રકારે ભણી ભણાવે ધારે આગમ અર્થ વિચારે સંયમ તેજ સવારે ગુરુવર તમે છો સમકીત દાતા ગુરુવર મળે છો તમારી છાયા છોડવાને વો સંસાર છોડી મોહમાયાના બંધન તોડી જગતથી જે જુદા થાય દર્શન દીક્ષા થયા પછી જ્યારે ગોચરી હોય ને તો ગોચરીની માંડલીમાં જ્યારે પણ ગોચરી વેચાય ને ત્યારે એક તો બાળમુનિ અને નવા દીક્ષિત એટલે એમને ઠંડુ થઈ ગયું હોય નીરસ હોય સવારનું હોય એ વાપરવા ન આપે અને એક દિવસ બે ત્રણ દિવસ આવા ગયા અભયભાઈ એ પોતાના ગુરુદેવને કહે છે કે ગુરુદેવ માંડલીમાં જ્યારે ગોચરી વેચાય ત્યારે મારી સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે કે તમે હજી નવા છો તમે હજી બાળ મુનિ છો કદાચ તમને આવું બધું ન ફાવે એકામાં કે બીજો કોઈ પ્રશ્ન નથી અને એ બાળ મુનિએ જવાબ આપ્યો સારું સારું ખાવું હોત તો ઘરે મારી મમ્મી બનાવતી હતી જ મને ખવડાવતી હતી જ જે બધાને આપો છો ને એ જ મને આપો કારણ કે હું તો આહાર સંજ્ઞા પર વિજય મેળવવા માટે અહીંયા આગળ આવ્યો છું મેં દીક્ષા આની માટે જ લીધી છે ગુરુદેવ મારી સાથે આ ભેદભાવ ન કરો અને આ બાળ મુનિ ધીરે 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 ચાર પાંચ વર્ષનો દીક્ષા પર્યાય પણ ધીરે ધીરે તબિયત કથળવા લાગી 40 કિલો માંથી વજન 18 કિલો થઈ ગયું 40 માંથી 18 કિલો ધીરે 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 શરીરની બધી શક્તિઓ ક્ષીણ થવા લાગી અને એ વખતે જતીનભાઈ કોઈ સાધ્વીજી ભગવંત આવ્યા અને એમને કીધું કે સાહેબ અમે તમારી માટે છે ને આરોગ્ય બોહી લાભમનો જાપ કરીએ છીએ દિવસ અને રાત કરીએ છીએ બધા મળીને કરીએ છીએ સતત કરીએ છીએ તમે સારા થઈ જશો સારા થઈ જશો અને એ વખતે એ મહાત્મા કહે છે મારા ગુરુદેવે મને કીધું છે શરીર જ્યારે સ્વસ્થ હોય ને ત્યારે લક્ષ્ય સાધનાનું રાખવાનું અને શરીર જ્યારે અસ્વસ્થ હોય ને ત્યારે લક્ષ્ય સમાધિનું રાખવાનું તમે એક કામ કરશો માળા ગણો મારી માટે રોજ ગણો રોજ પણ એનું પદ બદલી નાખો આરોગ્ય બોહી લાભમની જગ્યાએ સમાહી વરમ ઉત્તમમ દિંતુની માળા ગણો કે જેનેથી મને સમાધિ પ્રાપ્ત થાય
પરમાત્માનો અંતિમ સમય આખો સંગ એમની સમાધિના દર્શન કરવા માટે આવે છે અને એમની જે ખંડ હતો એની અંદર સામે બધા અલગ અલગ પરમાત્માના ફોટો, એમના નવસારીના મહાવીર સ્વામી ભગવાનનો ફોટો, ભગવાન ઉપર ઉપસર્ગો થઈ રહ્યા છે એવો વીર પ્રભુનો ફોટો, આ બધા જ ચિત્રો નજરની સામે છે. અને એ વખતે એમના સંસારી માતુશ્રી એને નાનપણથી એવો તૈયાર કરેલો, બેટા તારે દીક્ષા લેવાની છે, એનું નામ રાખેલું સંયમ, તારે બેટા દીક્ષા લેવાની છે, દીક્ષા લેવાની છે, તું ઉપવાસ કર, તું સ્કૂલે નહીં જાય તો ચાલશે. એના પપ્પાએ એના સંસ્કાર માટે બીજે માળે જઈને અગાસીમાંથી ટીવી સીધું નીચે ફેંકેલી નજર સામે. અને દક્ષાબેન પોતાના પુત્રને દીક્ષા આપીને 5 વર્ષની અંદર ધીરે 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 એનો જે સમાધિ, આખા 5 વર્ષમાં એક વાર આંખમાંથી આંસુ નથી આવ્યા, પણ જ્યારે છેલ્લી ક્ષણ એ જુએ છે બે બાજુ બે આચાર્ય ભગવાન એનો હાથ પકડીને નિર્યામણા કરાવી રહ્યા છે, બધા મહાત્માઓ નૌકાર બોલી રહ્યા છે, આખો સંગ આશીર્વાદ આપી રહ્યો છે, એ દ્રશ્ય જોઈને એની આંખમાં આંસુ આવી. ઘરે હોત તો હું શું કરત, અહીંયા આગળ શું સમાધિ મળી રહી છે, વાહ વાહ. પણ એના આંખના આંસુ જોઈને છે ને એ બાળ મુનિએ એમની મમ્મીને નજીક બોલાવ્યા, સંસારી માતુશ્રીને, અને આમ આંગળી કરીને કહે છે, પ્રભુ વીરને જે ઉપસર્ગો થયેલા ને એ ફોટો બતાડે છે અને કહે છે, પ્રભુ વીરને કર્મ સત્તાએ નથી છોડ્યા, મારી શું વિશાદ છે, કેવા ગુરુદેવ મળ્યા, કેવો સંગ મળ્યો, બસ આ જ અનુમોદના ટૂંકક ટૂંકક બોલાય છે, હાથના ઈશારા કરે છે. આ મુનિરાજ નું આખું ચરિત્ર વાંચતો હતો એ વખતે એક ક્ષણ માટે અરુણાવાસી મને હિના ભાભી યાદ આવી ગઈ. કેન્સરની ભયંકર પીડા, માથાના બધા વાળ ઉતરી ગયા એવા પ્રકારની દવા ચાલે, અને એ વખતે પણ હૃદયમાંથી એક જ આનંદ, હું લોચ તો કરાવવાની હતી નહીં, સારું થયું કર્મ સત્તાએ મારો લોચ કરી નાખ્યો, કપડા થાય નહીં. મને ખ્યાલ છે રમેશ કાકાનું પહેરણ એમને પહેરાવતા, આમ તો કલરિંગ વસ્ત્ર છૂટતા નતા, સારું થયું કર્મ સત્તાએ મારા પ્રભુએ મને શ્વેત વસ્ત્ર આપી દીધા. અને તબિયત બગડી, બધા જ આખો સંગ મહાત્મા પધાર્યા, અને એ વખતે મહાત્માને કે સામે આંગળી કરીને કહે છે, મહાત્મા પૂછે છે કોઈ ઈચ્છા, અને એ વખતે સાહેબને કહે છે, સાહેબ રજોહરણ, લોચ તો થઈ ગયો છે, કપડાં તો સફેદ છે, રજોહરણ આપશો. અને સાહેબ પાસેથી એમને રજોહરણ મળે છે, છાતી સરસું ચાપીને રાખ્યું છે. એમને તમે ક્યારે પણ પૂછો ને એમના પણ મુખમાંથી આ જ જવાબ નીકળતો કે કર્મ સત્તાએ મહાવીર સ્વામી ભગવાનની શરમ નથી રાખી તો મારી શું શરમ રાખવા. અને એ વખતે જ્યારે આંખ બિચાઈને શ્રાવક નજીક આવે તો પણ આમ હાથ કરે, રજોરણ છે, હવે તમે દૂર, હવે તમે દૂર. અને એ સમયે એકદમ અંતિમ સમય જ્યારે નજીક આવે છે ને ત્યારે પોતાની બે દીકરીઓ નહીં પણ રજોહરણને છાતી સરસો ચાપીને આંખ બંધ કરે છે એવા આપણા હિનાબેન દીપેશભાઈ શેખ, એમને એકવાર જોરદાર તાળીઓથી એમની ભાવનાઓને વધાવી આપણે. જ્યારે એમની, મને ખ્યાલ છે એમણે પૂછ્યું હતું, મારું નામકરણ તો કરો. અને એ વખતે એમને નામ આપવામાં આવેલું ભાવ સાધ્વી શ્રી રીમકાર શ્રીજી મહારાજ સાહેબ, બરાબર ને, આવું જ કોઈક નામ.
અને આ બાળ મુનિ એ પણ આ જ વાત કરતા હતા. અને એ વખતે જયારે છેલ્લો સમય આવ્યો ને, એક પછી એક, સાહેબ મારો શ્વાસ જઈ રહ્યો છે, કઈ વાંધો નહીં, અરિયંત 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 અરિયંત, સાહેબ મારી આંખો જઈ રહી છે, અરિયંત અરિયંત અરિયંત. અને એવી સમાધિ, એવી સમાધિ, આવી બાળ બાળ મુનિ થઈને એમના ઉપર એક પુસ્તક લખાયું છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરી મહારાજ સાહેબે, દાનને સમાધિ દાન, અને એમના ઉપર એક પુસ્તક બહાર પડ્યું છે, બાળ મુનિની સમાધિ યાત્રા. એવું છે ને, બાળ મુનિની સમાધિ યાત્રા. ખરેખર આ બાળ મુનિનું જીવન જોઈએ ને, એમનું નામ એટલે પરમ પૂજ્ય મુનિરાજ, જે ગયા વર્ષે આપણા જ શ્રી સંઘમાં ચાતુર્માસ હતા એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશો રત્ન શ્રી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દાન રત્ન વિજય મહારાજ સાહેબ, ખરેખર એમના જેવી સમાધિ આપણા જીવનની અંદર આવે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, આ મારા કર્મનો ઉદય છે અને જે પણ સારું થયું છે એ મારા પરમાત્માની કૃપા છે. આ પ્રસંગ નીકળ્યો છે ને, તો એકવાર ભૂષણભાઈ મને એમ ઈચ્છા થાય કે જેમણે આ દાનને સમાધિ દાન આપવામાં સૌથી મોટો ફાળો ભજ્યો છે એવા આપણા ડોક્ટર ભરતભાઈના પુત્ર ડોક્ટર વૈભવભાઈ, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એક વાત છે ને, દરેક વખતે કહેવાતી હોય છે જ્યારે માતા પિતાની વાત આવે કે દીકરીને તો વૈરાગ્ય થયો છે કે આ સંસાર છોડી રહી છે, પણ આ માતા અને પિતાને તો પોતાના રાગનું કેન્દ્ર હોવા છતાં પણ દીકરીના વૈરાગ્યને માન આપીને તેઓ દીકરીને છોડી રહ્યા છે. જે માતા અને પિતાએ જન્મ આપ્યો, સંસ્કાર આપ્યા, સંયમ માટેની ટ્રેનિંગ આપી, સંયમ માટેની ભાવના જગાવી, એવા માતા અને પિતાને આ દીકરી વધાવશે.
મુમુક્ષુની મમ્મી એની માતા એમને કોઈ પૂછ્યું કે તમારી દીકરી દીક્ષા લેશે તો તમને રડવું નહીં આવે? અને એ વખતે બહુ મસ્ત જવાબ આપ્યો, હૃદયમાં કોતરવા જેવો, કે જે દિવસે દીક્ષા લેશે ને હું બહુ રડીશ, બહુ રડીશ, પણ જો એ સંસારમાં પડશે ને તો હું આખી જિંદગી રડીશ, કારણ કે મારી કુક્ષીએ આવેલી આ અમારી થાપણ છે, મારે એ જીન શાસનને અર્પણ કરવાની છે, અને જો આજે સંસાર માંડશે તો અનાદિ અનંત કાળ સુધી દુર્ગતિમાં ભટકશે, અને એ જો થશે ને તો મને રોજ રડવું આવશે, એટલે એકવાર રડી લઈશ, વિનંતી કરીશ. પિનલબેન અને કેતનભાઈ આગળ આવશે, અને હેલીબેન એમને પગમાં પડીને એમના વધામણા કરશે. હાલો તાર કુળમાં પિતા મને જન્મ મળ્યો એ મારું પરમ સૌભાગ્ય છે, તારા કોળે મારો ઉછેર થયો ઓ માં મારું અહભાગ્ય છે. તારું નામ સદા દીપાવીશ હું, તારા સંસ્કારો ને પાળીશ હું, તારી કુક્ષી ને અજવાળીશ હું, તારી આંખો ને નાભિ જીવીશ તું. ઉપકારી માતા પિતા મુજ જન્મ જીવન દાતા અંતરના, મુજને આશીષ આપજો પ્રભુ. પહેલી પ્રદક્ષિણા મને જન્મ આપ્યો, બીજી પ્રદક્ષિણા મને સંસ્કાર આપ્યા, અને ત્રીજી પ્રદક્ષિણા મને સંયમની અનુમતિ આપી. આમ ત્રણ પ્રદક્ષિણા દ્વારા આર્યાબેને પોતે કૃતજ્ઞ ભાવે ઋણ સ્વીકાર કર્યો છે. એક સરસ મજાનું પદ અહીંયાથી લેવું છે. જન્મ્યા જેમાંથી વીર ગૌતમ ચંદના, એ માત પિતાના ચરણે કરે અમે વંદના, કે જેમના હૃદયમાંથી પોતાના હૃદયનો કટકો જ્યારે શાસનને અર્પણ થયો હશે ને એમાંથી જ કોઈક ચંદના
કોઈક ગૌતમ અને કોઈક વીર જન્મ્યા હશે એ દરેક માતા પિતાને આપણે ભાવથી કરીએ વંદન. વીરતાની હદને જે ઓળંગ રમેશભાઈ અને અરુણાબેન દાદી અને દાદા પધારો. એ વીર માત પિતાના ચરણે વંદના અશક્ય જેવી વીરતાની કલ્પના. એ વીર માત પિતાના ચરણે વંદના આત્મા તો અશ્રુ કરીશ. હેલીબેન, આર્યાબેન પાસે બે વિકલ્પ હતા. એક મોટી બેન નિધિ, જે અત્યારે બની ગયા છે સાધ્વી શ્રી નિસ્તાર ધર્માશ્રીજી મહારાજ સાહેબ, અને એક બાજુ હતી હેલી. પણ ખબર નહીં, મોટી બેન નો પ્રેમ એને ખેંચી ગયો. એને નક્કી કર્યું કે મારે નિસ્તાર ધર્માશ્રીજીના મહારાજ સાહેબના ચરણોમાં મારો ભાવ નિસ્તાર કરી દેવો છે. હવે હું સંસારમાં રહી નહીં શકું અને આજે આર્યાબેન એકલા નીકળી રહ્યા છે. પણ અમને ખાતરી છે કે આવો જ એક મંડપ હશે, આવી જ એક વિદાય હશે. પણ હવેની વિદાય એક એક જણની નહીં હોય, આવતી વિદાયમાં ત્રણ જણ હશે. અમે પણ કહીશું માતા પિતા અને પુત્રી ત્રણેય એક સાથે એક જ સાથે પ્રવચ્યના મંડપની અંદર આ નાળની સમક્ષ ફેરા લઈ રહ્યા છે. પધારો હેલીબેન, તમને આર્યાબેન આજે હૃદયથી વધાવી રહ્યા છે. કાળજામાં તીર્ષ
दीपेश भाई, नीलेश भाई, परिवार सब सत्व समझी सत्व फोड़े पुत्र ने पण हसता हसता त्याग छे जन्म जे वति तीर्थ पति जी ने धर्म समय ओछो છે ઝડપથી ઉપર વધારજો પ્રવચન માતાના ખોળે બબ્બે દીકરીને વડાવી એટલે હવે અષ્ટ પ્રવચન માતે તમારા વેવાણ થાય છે એ અષ્ટ પ્રવચન માતાના એક એક આચારનું તમારા જીવનની અંદર આગમન થાય અવતરણ થાય એમ કહે છે કે દીકરી તમે શાસનને સોંપીને એટલે એવું પુણ્ય બંધાયું છે એ અદ્ભુત પુણ્યની મૂડી એ ધ્યાન રાખજો એનાથી સંસાર ભરાઈ ન જાય એનાથી સંસાર ખાલી થાય અને ધીરે ધીરે એક બે ત્રણ પાંચ સાત આખો પરિવાર હજી સુધી રમેશચંદ્ર બાબુલાલ શેઠના ઘરે લગ્નનો માંડવો બંધાયો નથી અને આ જ પરંપરા અને પ્રણાલિકા આગળ ચાલુ રહે એવી આખો સકલ શ્રી સંઘ આ પરિવાર એવો છે કે જેમણે છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી હું જોઈ રહ્યો છું કે શ્રી સંઘની અને શાસનની ખડે પગે સેવા કરી છે અને આજે જે મહોત્સવ મંડાયો છે અને જે રીતે લોકોનો ઉત્સાહ છે મેં તો એમને કીધું તમારા પરિવારે આજ સુધી કરેલી શાસનની સેવા એનું ખરેખર આ સકલ શ્રી સંઘ એ દીકરી તરીકે સમજીને એનું ઋણ ચૂકવી રહ્યું છે તમારા બધાની શાસન સેવાને અમે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ જોરદાર તાળી हो लगती जुदाई है पर नजदीकियां हैं
लगती जुदाई है पर नजदीकियां है, संबंध बदले फिर भी प्यार सदा है। आंखें न यूं भिगाओ और हाथ को उठाओ, आंखें न यूं भिगाओ और हाथ को उठाओ, रख के उन्हें मेरे से संयम दिला दो। पापा में तेरी मलिका टुकड़ा हूँ माँ के दिल का, पापा में तेरी मलिका टुकड़ा हूँ माँ के दिल का, कर में साधना चले संयम दिला दो। संयम की राह पे चलो शुर विरो, मुक्ति की राह पे चलो शुर विरो, विनंती करीश मामा परिवार એટલે કે એમના નાના સુભાષભાઈ અને મામા એટલે આપણા પ્રશાંતભાઈ ડીકુ જોરદાર દાડેથી એમને વધાવીએ અને માસી માનસી બરાબર ને એમનો પરિવાર ઝડપથી સ્ટેજ ઉપર વધારે 1.5 મિનિટ જેમણે આજ સુધી આખા બધા સંયમના ગીતો ગાયા છે અને ખરેખર આ સંયમના ગીતો ગાતા ગાતા જીવનની અંદર ક્યારેય કલ્પના નહીં કરી હોય કે આ બીજો પ્રસંગ સંયમનો મંડાયો છે. પધારો પ્રશાંતભાઈ. हो संयम की राहें चाहे कष्ट भरी हो, कष्ट भरी हो, संयम की राहें चाहे कष्ट भरी हो, संयम की राहें चाहे कष्ट भरी हो, मन में प्रभु शासन की ज्वाला भरी हो, मन में प्रभु शासन की ज्वाला भरी हो, आज्ञा हो मेरा धर्म। એમની નાની રમીલાબેન એમની પોતાની એમ ઈચ્છા હતી કે પિનલ દીક્ષા લે, બહુ ઈચ્છા, પણ કદાચ પિનલબેન એ દીક્ષા પૂરી ન કરી શકે, એમની ઈચ્છા દીક્ષા લેવાની પૂરી ન કરી શક્યા અને એમનો વિવાહ ઉત્સવ એટલે એમના લગ્ન થયા કેતનભાઈની સાથે, પણ મનની અંદર લક્ષ્ય એમણે નક્કી રાખેલું હતું કે હું સંયમ માર્ગે ભલે ન નીકળી શકી, મારે મારા સંતાનોને આ માર્ગે આગળ વધવા માટેની પ્રેરણા કરી છે, કરવી છે. અને ખરેખર પિનલબેન શું સંસ્કરણ કર્યું હશે, મને આજે નિલેશભાઈએ કીધું કે ખરેખર એમના નાનીની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. કદાચ રમીલાબેન અને હિનાબાબી અત્યારે સદેહ આપણી વચ્ચે હાજર નથી, પણ કદાચ એમના દિવ્ય લોકમાંથી આપણને આશીષ જરૂર મળતા હશે. એમને યાદ કરીને આપણે એક વાર જોરદાર તાળીઓથી વધાવીએ. સંયમ કી રાહે ચાહે કષ્ટ ભરી હો, સંયમ કી રાહે ચાહે કષ્ટ ભરી હો, મન મે પ્રભુ શાસન કી જ્વાલા ભરી હો, મન મે પ્રભુ શાસન કી જ્વાલા ભરી હો, આજ્ઞા હો મેરા ધર્મ વિરતિ મે નિકલે યે દમ, આજ્ઞા હો મેરા ધર્મ વિરતિ મે નિકલે યે દમ, પક્કમ બને ઇરાદી સંયમ દિલા. શ્રી જવાહરનગર જૈન સંઘના ટ્રસ્ટીગણને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર વધારે અને આપણા શ્રી સંઘ વતી આ દીકરાનું બહુમાન કરે. પધારો. ટ્રસ્ટીઓના ઘરેથી જે પણ શ્રાવિકા પધાર્યો તો બે જણા ઝડપથી ઉપર પધારજો. સંયમ કી રાહો મે ચલો શુરવીરો, સંયમ કી રાહો મે ચલો શુરવીરો, શુરવીરો, શુરવીરો. પ્રકાશ કાકા
परेश भाई ऊपर पधारो। विरति धरनो वेश प्यारो प्यारो लागे रे, विरति धरनो वेश प्यारो प्यारो लागे रे, संसारी नो संग खारो खारो लागे रे, संसारी नो संग खारो खारो लागे रे, विरति धरनो वेश प्यारो प्यारो लागे रे, विरति धरनो वेश प्यारो प्यारो लागे रे। साचा सुख ने शोधो जो मन मारग कोण देखाड़े, साचा सुख ने शोधो जो मन मारग कोण देखाड़े, साचा सुख ने शोधो जो मन मारग कोण देखाड़े, साचा सुख ने शोधो जो मन मारग कोण देखाड़े, आंगड़ी मारी पकड़ी मुझने मुक्ति पंथ बतावे, आंगड़ी मारी पकड़ी मुझने मुक्ति पंथ बतावे, सदगुरु नो संग श्री संत केतन भाई ने पिंदल बेन नु बहुमान करी रहा है, झड़पती झड़पती केतन भाई पधारो आगळ। આ દીકરીમાં કેતનભાઈની સાદગી અને એની મમ્મીના સંસ્કારનું સંમિશ્રણ થયેલું છે। તમે કેતનભાઈને ક્યારે પણ જુઓ, ક્યારે પણ જુઓ, એની વ્યાવત જુઓ, આંબેલ ખાતામાં જુઓ, સવારે દેરાસરમાં જુઓ, એને પોતાનું અસ્તિત્વ ઓગાળેલું છે એવા એના પપ્પાની સાદગી અને મમ્મીનું સંસ્કરણ સકલ શ્રી સંઘ વતી ટ્રસ્ટીગણા બંનેનું માતા પિતાનું બહુમાન કરી રહ્યા ચાલો। આપણને શ્રી ચિંતામણી જૈન સંઘ વતી પ્રવીણભાઈ અહીંયા આગળ આવેલા છે, તેઓ ઝડપથી બહુમાન કરવા માટે ઉપર પધારજો, સમય એકદમ મર્યાદિત છે, ઝડપથી આવજો। આજની આ વિષમ પરિસ્થિતિની અંદર પણ આપણને આઈબી પટેલના ગ્રાઉન્ડમાં બેસવા માટે મળ્યું છે, એની માટે આપણે પ્રવીણભાઈ લેમનબેન કોઠારી સ્ટેજ પર વધારે જવાનગર જૈન સોસાયટી એમના આખી બોડી એમના કમિટી મેમ્બર્સ એમના પ્રેસિડેન્ટ બધાનો આપણે આભાર માનીએ છીએ કે જેમણે આપણને અહીંયા આગળ આઈબી પટેલ ગ્રાઉન્ડ માટેની પરમિશન આપી, એની માટે એકવાર જવાનગર જૈન સોસાયટી એના દરેક પદાધિકારીને આપણે આગળથી વધાવીએ છીએ। આપણા પ્રવીણભાઈ એ પણ એમાં મુખ્ય સ્થાને છે, એમનો પણ આપણને ખૂબ સહકાર રહ્યો છે, પરેશભાઈ એમાં સીએમ વગેરે દરેકને આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ। હાલો પ્રવીણભાઈનું બહુમાન કરી રહ્યા છે, વીર વચન મેં જો સુખ પા
में वो सुख नाही मेरे में मन लागो मेरो यार विनती में मन लागो मेरो यार विनती में मन लागो मेरो यार विनती में मन लागो मेरो મુરત નીકળી ગયું છે એ બંને દીકરીઓ આગળ આવી અને આર્યાબેન ને વધાવશે ઝડપથી પધારો ધન્ય સમજેલું ખુદ કે જીવન કો ઉદ્યાનની અંદર દીક્ષા થાય છે અને એ વખતે નૂતન દીક્ષિત ગુરુ ભગવંતને કહે છે ઇચ્છકારી ભગવંત પસાઈ કરી મમ હિત શિક્ષા પ્રદાન કરશો જી અને એ વખતે ગુરુ ભગવંત એમને એક વાત કરે છે જો જાણાઈ જો શ્રદ્ધાએ નિખંતો તમેવ અણુપાલય એટલે તમે જે ભાવો લાસ્થી આજે નીકળ્યા છો જે શ્રદ્ધાથી તમે નીકળ્યા છો એને જીવનની મૂડી માનીને જીવનભર સાચવી રાખજો તમે દીક્ષા લેશો ને એટલે તમારા પરિવારની એક કમ્પ્લેન હશે કે જુઓ ને સામે જોતા નથી અમારી સાથે વાત કરતા નથી આ કમ્પ્લેન તમારા જીવનના છેલ્લા દિવસ સુધી જો એમની રહે ને તો તમારું સંયમ જીવન સફળ તમારું જીવન છે ને અત્યારે કોરી પાકી જેવું હશે ગુરુ ભગવંત વિના સંકોચે કઈ પણ તમારી પાટી ઉપર લખી શકશે આવું સમર્પણ જો તમારા જીવનની છેલ્લી ક્ષણ સુધી રહેશે ને તો તમારું સંયમ જીવન સફળ અત્યારે સહવર્તીઓ તમને કઈ પણ કહી શકશે બેન આમ બેસવાનું આમ કરવાનું જો તમારે આમ કરવાનું જો આખી જ સહજતાથી એ તમને છેલ્લા દિવસ સુધી કહી શકે ને તો સમજવાનું કે તમારો જે સરળતાનો અત્યારનો જે ગુણ છે ને એ ખરેખર આત્મસાત થઈ ગયો અને તમારું જીવન સફળ બેન તમે જો બોલવાનું ચાલુ કરશો ને તો તમારી સાધના મૌન થઈ જશે તમે જો બાહ્ય જીવનમાં દોડવાનું ચાલુ કરશો ને તો તમારી સાધનાને લકવો લાગી જશે
તમે જો પોથીમાંથી માથું ઊંચું કરશો ને તો સાધનાનું માથું ઝૂકી જશે. જો તમે ખુલ્લી દુનિયામાં શ્વાસ લેશો ને તો તમારી સાધનાનો શ્વાસ રૂંધાવા લાગશે. તમે જો બહિર્ભાવમાં ફરવા લાગશો ને તો તમારી સાધના એ ભૂખે મરવા લાગશે. અને જેમ જેમ બાહ્ય વર્તુળ મોટું 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 થતું જશે ને એમ એમ તમારા સાધનાનું જે ક્ષેત્ર છે ને એ શૂન્ય થતું જશે. આજે જે તમારો ભાવોલ્લાસ છે, જે પરિણીતિ છે, જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા તમારા જીવનની છેલ્લી ક્ષણ સુધી રહે એની બાકે સકલ શ્રી સંઘ તમને ખોબા ભરી ભરીને આશીર્વાદ આપી રહ્યો છે. ચાર પ્રકારનો સંયમ હોય છે. કે ક્યાંક લોકો છે ને સિંહ બનીને લે અને શિયાળ બનીને પાડે, કે ક્યાંક લોકો શિયાળ બનીને લે અને સિંહ બનીને પાડે, કે ક્યાંક લોકો શિયાળ બનીને લે અને શિયાળ બનીને પાડે. તમે તો સિંહ બનીને લો છો ને, સિંહ બનીને પાડજો એવો સકલ શ્રી સંઘ તમને એક છે ને સરસ મજાનું પદ. જતીનભાઈ છે ને મારા ને પ્રશાંતભાઈના કલ્યાણ મિત્ર છે, એમના કંઠે ગવાયેલું આ ગીત ભાવેશભાઈ સુમારિયા પણ સાથે છે. એ ગીત મેં જ્યારે સાંભળ્યું ને મેં લાગાક એક અઠવાડિયામાં 30 વાર સાંભળ્યું હશે. અને મેં જતીનભાઈને એકવાર ફોન પર વાત કરી 15 દિવસ પહેલા કે જતીનભાઈ આ બે લાઈન તમારા કંઠે સાંભળવા મળે તો મજા આવી જાય, અને એના પછી એક પણ ફોન નથી કર્યો. ને જતીનભાઈ આજે અહીંયા આગળ ભિવંડીથી આવ્યા છે, મિત્રતા ભાવે આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને સરસ મજાનું પદ સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું. શિયાળ નહીં, હવે શિયાળ પણ નહીં, સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું. પ્રભુ વીરગના માર્ગે હવે ચાલવું ફાવી ગયું. આ સરસ મજાનું આ પદ જતીનભાઈ. પરમનું સપનું નિહાળું છું, એ પરમનું સપનું નિહાળું છું, નિયમ જે સત્વ જગાવે છે. સિંહ બનીને ગર્જવાનું સત્વ હવે આવી ગયો, સિંહ બનીને ગર્જવાનો સત્વ હવે આવી ગયો, સિંહ બનીને ગર્જવાનો સત્વ હવે આવી ગયો, સિંહ બનીને ગર્જવાનો સત્વ હવે આવી ગયો. વીર પ્રભુના માર્ગ પર મોહરાજા છે ને એ સતત અપ્રમત છે. અને એકામાં કે પ્રભુ વીર કહેતા હતા કે હે ગૌતમ, એક પળનો પણ પ્રમાદ ન કરીશ. સ્થુલીભદ્રજી કામના ક્ષેત્રે વિજેતા થયા, મોહરાજાએ ત્યાં એમને જીતવા દીધા, અને જ્ઞાનના ક્ષેત્રે એમને અભિમાન કરાવ્યું અને ત્યાં આગળ એમને માત આપી દીધી. તમે જ્યારે પણ સાધના કરતા હશો ને ત્યારે આ મોહરાજા એવા હુમલા કરશે. પેલા ઇલાયચી કુમાર, પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ, પેલા કુરગડુ મુનિ, તમે આમ સેંકડો પ્રસંગ લાઈનથી જોશો ને. પ્રસન્નચંદ્ર રાજર્ષિ શું કરતા હતા? સાધનામાં ઉભા હતા, આતાપના લેતા હતા,
અને એની આતાપડા જોઈને સૈનિક પરાજયને એમ થયું, શું ચારિત્ર, શું તપ. અને પ્રભુ વીર એમને પૂછે છે કે આપ હમણાં જો કાળ કરે તો ક્યાં જાય? અને પરમાત્મા કહે છે સાતમી નરકમાં. કારણ કે આતાપના લેતા હતા, પણ એ વખતે મોહરાજાએ દુર્મુખને મોકલ્યો અને આવીને કહે છે આ જો સાધના કરે છે અને એનો દીકરો બધું રાજ્ય મંત્રોએ પડાવી લીધું, આવી સાધના શું કામની? અને મન ઝંઝાવાતમાં ચડી જાય છે. પેલા ગત્સુકુમાલ મુનિ ધર્મેશભાઈ સ્મશાનમાં ઉભા છે, કૌશક ધ્યાને ઉભા છે, અને એવી જબરદસ્ત એમની સાધના. અને એ વખતે મોહરાજા એમના સસરાને મોકલ્યા અને માથામાં અંગારાની પાઘડી પહેરાવી દીધી. એક વસ્તુ ધ્યાનમાં રાખજો આર્યાબેન, પરિસ્થિતિ મારા હાથમાં નથી, પણ મનસ્થિતિ મારા હાથમાં છે. ગત્સુકુમાલ મુનિએ, અરે એમણે વિચાર કર્યો, સંસારની પાઘડી પહેરાવનારા તો ઘણા સસરા મળ્યા, આ મારો સાચો સસરો કે જે મને મોક્ષની પાઘડી પહેરાવી રહ્યો છે. આ શરીર આ તો નાશવંત છે. અને આમ વિચારતા વિચારતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ બાજુ પર પ્રસન્નચંદ્ર રાજર્ષિ આમ મસ્તક ઉપર હાથ ફરે છે અને મુંડન, અરે હું તો સાધુ છું, મારાથી આવું વિચાર કઈ રીતે થઈ શકે? અને એ જ ક્ષણે મોહરાજાને હુમલાને કાઢી દીધો અને એમને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બેન, જીવનમાં જ્યારે પણ નબળી ક્ષણ આવે ને, ત્યારે યાદ રાખજો, પરિસ્થિતિ મારા હાથમાં નથી, એ તો બધું કર્મવશ છે, પણ મનસ્થિતિ મારા હાથમાં છે. અને તમારી મનસ્થિતિ હંમેશા પ્રસન્ન રહે એની માટે સકલશ્રી સંઘ તમને ખોબા ભરી ભરીને આશીષ આપી રહ્યો છે. આજ વો ઝડકી રહ્યો અપકોળનો અડમૂલ રતન, આજ વો ઝડકી રહ્યો અપકોળનો અડમૂલ રતન, વૈરાગ્ય છે એનો વતન, શાસન તણો કરશે જતન, વૈરાગ્ય છે એનો વતન, શાસન તણો કરશે જતન. લાખો જન એને ચાહે છે, પણ એ તો ચાહે રજો હરણ, વામન થી વિરાટ બનવા સિદ્ધિ પથ પર ધરે ચરણ, નમ્ર બનીને વર્તવું એ ભાવ મન રાજી રહ્યો, વીર પ્રભુના માર્ગ પર ચાલવું પામી ગયો, ચાલવું પામી ગયો. બેન, કુરુગળુ મુનિ સુધા વૈદ્ય કર્મનો ઉદય છે, ગળો ભરીને ભાત બોરીને લાવ્યા છે અને સંવત્સરના દિવસે પણ વાપરવું પડે છે. અને એ વખતે ત્રણ ત્રણ માસક શમણના તપસ્વી મુનિ ભગવાન એમની સામે પાત્રું ધરે છે અને એ વખતે એ મુનિ ભગવાન એમના પાત્રામાં થૂંકે છે. એક ક્ષણ માટે પણ મન વિચલિત નથી થયું. બેન યાદ રાખજો, મોહ જ્યારે ચાલ ચાલે ને, ત્યારે તમારા હાથની અંદર પાસો છે, એની અંદર તમારે સમતા કરવી કે દ્વેષ કરવો, કુરગડુ મુનિના હાથમાં પણ પાસો છે. દ્વેષ દુર્ગતિ, સમતા સદગતિ. અને એ વખતે એમણે પાસો નાખ્યો અને પડી સમતા, અરે હું તો લુક્કા ભાત વોરીને લાવ્યો તો આમણે મારા ઉપર ઉપકાર કર્યો કે એની અંદર થૂકીને એની અંદર ઘી આની અંદર ભેળવી દીધું. અને ત્યાં ને ત્યાં એમણે આવી ભાવના કરીને વાપરતા વાપરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તમારા જીવનની અંદર પણ દરેક વખતે પરિસ્થિતિ હશે ને, ત્યારે તમારા હાથમાં પાસો હશે. એક પાસો રમશે મો કે આ તમને કોઈ એવી પરિસ્થિતિ આપી દેશે, અને તમારા હાથમાં પાસો છે હવે, સમતા કે દ્વેષ, સમતા દ્વેષ. પણ સકલશ્રી સંઘ તમને એવા આશીર્વાદ આપે છે કે સાપ સીડીની રમતની અંદર જ્યાં સીડી આવતી હશે, જ્યાં લેડર આવતી હશે, એક જ પાસા પડશે, એક પણ વાર એક પણ સાપ તમારા આ સંયમ જીવનમાં વચ્ચે ના આવે એવો સકલશ્રી સંઘ આપશો આશીર્વાદ. છેલ્લી બે મિનિટ બે હાથ ઉપર બધાને ગવડાવી, બધા ગાશો.
कदम भले नाना भरे कदम भले कोई बाकी नहीं छल्ले सुधी बता कहा कदम भले नाना भरे उमर भले नानी रहे कदम भले हो नजर भले नीची रही पण लक्ष्य छे ओचो अही नजर भले पण लक्ष्य छे हो आपत्ति थी डरशे नहीं विपत्ति थी लड़शे नहीं आपत्ति थी डरशे नहीं विपत्ति थी लड़शे नहीं हो कसम भले नाना भरे उमर भले नानी रही नजर भले नीची रही पण लक्ष्य छे ओचो अही आपत्ति थी दर्श नहीं विपत्ति थी लड़से नहीं मणी छे सगड़ी संपत्ति गुरुदेव ना चरणों मही निडर पड़े निर्ग्रंथ बनी निशब्द थरो भावी गयो निडर पड़े निर्ग्रंथ बनी निशब्द थरो भावी गयो वीर प्रभु मार्ग पर चाल वो पावे गयो वीर प्रभु ना मार्ग पर चाल वो पावे गयो चाल वो पावे गयो सर्व हवे आवी गयो चाल वो पावे गयो सर्व हवे आवी गयो चाल वो पावे गयो सर्व हवे आवी गयो નિડરપણે નિર્ગ્રંથ બની નિશબ્દ થવું ફાવી ગયું દીકરી નિશબ્દ થવા જઈ રહી છે આજે આપણે એને સાંભળી લઈએ આમે ઓછું બોલે છે કોઈ અવાજ સાંભળ્યો જ નથી આ મોકો છે આપણે એમને વિનંતી કરીએ કે તમે નિશબ્દ બનવાની સાધના કરવા માટે જઈ રહ્યા છો સાધુ જીવનનું લક્ષણ છે નિર્ભય નિડર નિર્ગ્રંથ એટલે કોઈ ગાંઠ ન હોય અને નિશબ્દ એટલે મૌન આની સાધના કરવા માટે તમે જઈ રહ્યા છો ત્યારે સકલ શ્રી સંઘ તમારા મુખે તમારો વૈરાગ્ય તમને કઈ રીતે આ દુનિયામાં પ્રવેશવાની ઈચ્છા થઈ એ જાણવા માટે ઉત્સુક છે પધારો આર્યાબેન પધારો The salty waters of the ocean, the contaminated drains, the stinking ponds and the stagnant lakes. From everywhere, when the water evaporates into the above and comes down again as rains, it is pure drinking water. Similarly, when man connects with the force above, self-purification happens. Man's thoughts, feelings, and even the soul gets purified when he connects with the divine. When prayers go up, blessings come down. Shatrunjay Mandan, Shri Adinathaya Namaha. Gilnar Mandan, Shri Neminathaya Namaha. Sankheshwar Mandan, Shri Pashvanathaya Namaha. Disa Mandan, Shri Mahaviswamine Namaha. Dharme Didhela Dhanas Vajanahu. ધર્મને ચરણે ધરું શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વિસરું એવા જવાહરનગર મંડળ શ્રી ધર્મનાથ દાદાને મારા વંદન આનંદના અવતાર વાલા આદિનાથ દાદાને મારા વંદન શાંતિતાના દાતાર પેલા શાંતિનાથ દાદાને મારા વંદન પાપીને પાવન કરનારા પરમના માર્ગને ઓળખાવનારા પવિત્રતાના પાવર હાઉસ એવા પરમ પૂજ્ય સિદ્ધાંત મહોદધી
પ્રેમ સુરેશ્વરજી મહારાજના ચરણે કોટિશઃ વંદન. ભાનુની જેમ જિનશાસનને દીપાવનારા, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્તતાને ધરનારા, ભવ ભ્રમણ ઉપર બ્રેક લગાડનારા એવા પરમ પૂજ્ય ન્યાય વિશારદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજના ચરણે કોટિશઃ વંદન. જસ્ટ ડાયલ ફોર ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. હી ઇઝ ફાસ્ટર ધેન ગૂગલ, નો કમ્પેરિઝન. જેઓના જીવનમાં છે જળ પ્રત્યેનો જ્વલંત વૈરાગ્ય અને જીવ પ્રત્યેનો અપાર વાત્સલ્ય એવા પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર, જય ઘોષ સુરેશ્વરજી મહારાજના ચરણે કોટિશઃ વંદન. કરુણા અને સમતાના જેઓ છે ઓવરફ્લોઈંગ ટેન્ક, લેટ ગો પોલિસીમાં જેઓએ મેળવી છે ફર્સ્ટ રેન્ક, કાલની પ્રભાતે મને થવાની છે પરમ તારક એવા રજોહરણની પ્રાપ્તિ જેઓ શ્રીના વરદ હસ્તે એવા પરમ પૂજ્ય પ્રશાંત મૂર્તિ સુવિશાલ કચ્છાધિપતિ પરમોપકારી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજના ચરણે કોટિશઃ વંદન. સત્વ અને વૈરાગ્યનો કદીએ નથી થતો ડાઉનફોલ, આચાર અને પરિણતિનું જેઓ છે વન સુપર મોલ, જેમને મિસ નહીં થવા દીધો મારા સંયમનો કોલ એવા પરમ પૂજ્ય તાર્કિક શિરોમણી અભયશેખર સુરેશ્વરજી મહારાજના ચરણે વંદન વંદન વંદન. જેમના માથે છે ઓલવેઝ આઈસ ફેક્ટરી અને જીવે શુગર ફેક્ટરી, જેઓ છે અહંકાર અને ઈગોથી ઓલવેઝ ફ્રી, જેમના સુવિશુદ્ધ એવા સંયમના રૂટ્સ ઉપર ઊભા છે અનેકોના સંયમ ટ્રી, એવા માતૃહૃદયા ભવોદધિ તારક વર્ધમાંત પારાદિકા પરમ પૂજ્ય ગુરુમાતા ઉજ્જવલધર્મા શ્રીજી મહારાજના ચરણે નતમસ્તક વંદનાવલી. ગુરુ ગૌતમ સ્વામીના વારસદારો તથા આર્યચંદનાની પરંપરામાં થયેલ અને થનારા પંચ પરમેષ્ઠિમાં સ્થાનને પામનારા, રાજપથ ઉપર જનારા એવા દરેક શ્રમણ શ્રમણી ભગવંતોને મારા અંતરથી મથેરણ વંદામી. અહીં બેઠેલ ઉપકારી સ્વજનો, વડીલો તથા 25મા તીર્થંકર સમાન શ્રી સંઘને મારા પ્રણામ. હવે આ તો શ્રી જવાહરનગર જૈન સંઘ છે, માટે આપસે એવું તો નહીં જ પૂછો કે વાય દીક્ષા, આનો આન્સર મારા કરતાં વધુ સારો તો આપ સૌ આપી શકશો. હા, બટ ઘણા એવું પૂછે છે કે વાય સો અર્લી, આનો જવાબ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સોમદેવ સુરી મહાર સાહેબ નીતિવાક્ય અમૃત ગ્રંથમાં કહે છે કે અવશ્યમ કર્તવ્યે કાલમ ન યાપયેત, એટલે જે અવશ્ય કરવા યોગ્ય કાર્ય છે એમાં વિલંબ ન કરવો. સર્પ અત્યારે કરડ્યો છે, દવા લેવાનું કામ કાલ ઉપર રાખીએ તો? મકાનને આગ અત્યારે લાગી છે, પાણી છાંટવાનું કામ કાલ ઉપર રખાય ખરા? અટેક અત્યારે આવ્યો છે, હોસ્પિટલ જવાનું કાલ ઉપર રાખીએ તો? વરસાદ આજે આવ્યો છે, મહિના બાદ વાવણી કરનાર કોઈ ખેડૂતને જોયો? ધ મેસેજ ઇઝ ક્લિયર. ટોપ મોસ્ટ પ્રાયોરિટી વાળા કાર્યને ફર્સ્ટ પ્રેફરન્સ આપવું જ પડે, અને જો ન આપીએ તો પછી મોટો લોસ ફેસ કરવા રેડી રહેવું જ પડે. ધેર ઇઝ નો થર્ડ ઓપ્શન. તો પછી આવો દુર્લભ મનુષ્ય ભાવ, આર્ય દેશ, જૈન કુળ, સંસ્કારી પરિવાર, દેવગુરુ પરની શ્રદ્ધા મળી તો પછી ટોપ મોસ્ટ પ્રાયોરિટી વાળા સંયમ જીવનને જ ફર્સ્ટ પ્રેફરન્સ આપવું જોઈએ, એવું શું આપ સૌને નથી લાગતું? તમને એવું લાગતું હશે કે હું માત્ર ગોખેલું કે સાંભળેલું જ બોલું છું, પણ સાચું કહું, મને સાંભળતા સાંભળતા જ સમજાયું. સમજતા સમજતા અંતરમાં શ્રદ્ધા પ્રગટી, અને પ્રભુ માર્ગની શ્રદ્ધા દ્રઢ થતા થતા હવે તે શ્રદ્ધાને હું આચરણમાં મૂકવા જઈ રહી છું. એકવાર સાધ્વીજ ભગવાન સાથે વિહાર કરતા રસ્તામાં એક કૂતરો કાવ ડંગને ચાટતો હતો, અને તે દ્રશ્ય મારા ગુરુ મહારાજે મને કહીને કીધું કે આર્યા, આપણે પણ આવા કેટલાય ભવો કર્યા હશે કે જેના ઉપર આપણો પગ પડે અને આપણે આપણા પગને સાબુથી શુદ્ધ કરીએ છીએ, આ કૂતરો તેના માથી જ પોતાનું પેટ ભરવાની ચેષ્ટા કરી રહ્યો છે. આર્યા, શું ફરી પાછા આવા ભવોમાં જવું છે? જોગેશ્વરી સાઈડ વિહાર કરતા કસાયાના પાંજરે પુરાયેલા કુકડાનો કુકડે કૂનો અવાજ સંભળાયો, ને તે સાંભળીને મારા ગુરુ મહારાજ કહે છે કે આર્યા, જો આ કુકડાઓ આપણને કુકડે કૂ કરીને ગુડ મોર્નિંગ કહે છે, પણ તેઓની ગુડ નાઇટ ક્યારે થવાની છે એ તે જાણતા જ નથી,
શું આપણે જાણીએ છીએ કે આપણી ગુડ નાઇટ ક્યારે થવાની છે? 20-22 યર્સના નોન વ્યક્તિને લાઈફ ટેકિંગ ડિઝીઝ થયો અને તેના સમાચાર મળતા જ મારા ગુરુ મહારાજ કહે છે કે આર્ય, જ્યાં સુધી શરીર અખંડિત છે, પાંચેય ઇન્દ્રિયો પરફેક્ટ છે, નખમાં પણ રોગ નથી, આ જીવ ત્યાં સુધી જ ધર્મારાધના કરી શકશે. કર્મોમાં શું લખાયેલું છે? ડૂબીનો. તો પછી ડીલે કરાય ખરી? આર્યા, ડીલે ઇઝ ડેન્જરસ. આવી જ રીતે દ્રષ્ટિપથ ઉપર આવતા પ્રાય બધી જ ઘટનાઓમાંથી મને વૈરાગ્ય ઉત્પન્ન કરાવી. મને પણ વૈરાગ્યના ચશ્મા પહેરાવ્યા અને પડે પડ મારો વૈરાગ્ય દ્રઢ કર્યો. મારા ગુરુ ભગવંત હંમેશા એક જ વાક્ય કહે કે આ જગતમાં જે અને જેટલા સંસાર વધારવાના કે રાગને પુષ્ટ કરવાના નિમિત્તો છે, તે જ અને તેટલા સંસાર ઘટાડવાના અને વૈરાગ્યને પુષ્ટ કરવાના પણ નિમિત્તો છે. આપણે ખાલી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. જો એકવાર દ્રષ્ટિ બદલાઈ ગઈ ને, પછી આ સંસાર છોડવો નહીં પડે, છૂટી જ જશે. એન્ડ આઈ પર્સનલી હેવ એન એડિશનલ રીઝન ફોર ટેકિંગ દીક્ષા. જો આર્યા એટલે શું? આર્યા એટલે સાધ્વી. પછી આપ જ મને કહો કે બુદ્ધુ પંડિત આવું કહી શકાય? દયાળુ ટેરરિસ્ટ આ એપ્રોપ્રિએટ લાગે? મીઠું લીંબુ શું આવું કહેવાય? તો પછી રાગી આર્યા, પાપી આર્યા, સંસારી આર્યા આવું કહેવું તો અયોગ્ય જ લાગે ને? જે દિવસે મમ્મી અને પપ્પાએ મારું આ નામ આર્યા પાડ્યું હશે ને, આઈ થિંક તે જ દિવસથી મારી ડેસ્ટિની ફિક્સ થઈ ગઈ હશે. ઓર તે જ દિવસથી મારા ડેસ્ટિનીમાં પ્રભુના માર્ગ ઉપર જવાનું નક્કી થઈ ગયું હશે. માટે જ પ્રભુએ તેઓ પાસે મારું આ નામ પડાવ્યું અને સાથે મારામાં એવું સત્વ પ્રગટાવ્યું, મારા ઉપર એવી અનરાધાર કૃપા વરસાવી કે હું પણ મારા નામને લોયલ રહું, મારા નામનું ડિવેલ્યુએશન ન થવા દઉં, પણ મારા નામની સ્ટેટસ અને પ્રેસ્ટીજને જાળવવાનો ફૂલ પ્રયત્ન કરું. વાય? બીકોઝ આર્યા તો સંયમી જ હોય, આર્યા તો વૈરાગી જ હોય, આર્યા તો ત્યાગી જ હોય. દાદા, તમારો લાઈફ મંત્ર છે ને કે ઓલ ઇઝ વેલ, આજે હું પણ એવું જ કહું છું. પ્રભુનો માર્ગ છે, ઓલ ઇઝ વેલ, જરાય ચિંતા નહીં કરતા. દાદી, તું તો હજુ પણ લોકોને એમ જ કહે છે કે આર્યા દીક્ષા લેશે, સ્વપ્નમાં એ ન વિચારેલું. પણ દાદી, પ્રભુની કૃપાથી જે સ્વપ્નમાં પણ ન વિચારેલું તે આજે સત્ય થવા જઈ રહ્યું છે. હું સ્ટ્રોંગ છું, તું જરાય ચિંતા નહીં કરતી. પપ્પા, તમે તો કેટલી વાર કહ્યું, આર્યા રેડી, એસી વગર ઊંઘ આવશે ને, રાતના એક્ટિવા ઉપર રાઉન્ડ મારવાનું યાદ નહીં આવે ને, પાક્કું લેવી છે ને. પપ્પા, તમારી દીકરી છું, સિંહની જેમ નીકળીશ ને સિંહની જેમ પાડીશ. મમ્મી, તારો તો ક્વેશ્ચન્સનું લિસ્ટ જ બહુ મોટું છે, તારી લાગણીઓ એન્ડલેસ છે. ઓફકોર્સ, માટે જ તો તું મમ્મી છે. તે મને ખુશ રાખવાને જેટલા પ્રયત્નો કર્યા, મારું મેન્ટલ ફિઝિકલ જેટલું ધ્યાન રાખ્યું, તેના કરતાં કઈ 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 ગણી ખુશ હું સંયમ જીવનમાં રહીશ. આફ્ટર ઓલ, પ્રભુના ગલી મેમ્બર બનવા જઈ રહી છું, માટે મમ્મી ટેન્શન નોટ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હેલી, સંસારનો ઓપ્શન ચૂઝ કર્યો હોત ને તો આપણે ત્રણેય અલગ અલગ રહેવું પડત, પણ એકી સાથે રહી પ્રભુના માર્ગની આરાધના કરી જલ્દીથી જલ્દી આત્મકલ્યાણ કરીએ એવો એક જ માર્ગ છે, બેસ્ટ માર્ગ છે, સાચો માર્ગ છે. તું પણ જલ્દી આ માર્ગ ઉપર આવીશ ને? રિમેમ્બર, ડીલે ઇઝ ડેન્જરસ. સંયમ લાઈફ એટલે રિલાયન્સ, કર લો દુનિયા મુઠ્ઠી મેં. સંયમ લાઈફ એટલે એરટેલ, એસી આઝાદી ઓર કહા. સંયમ લાઈફ એટલે આઈડિયા, યે બદલ દે આપકી જિંદગી. સંયમ લાઈફ એટલે હજ, વેર એવર યુ ગો આ નેટવર્ક ફોલોઝ.
સંયમ લાઈફ એટલે જીઓ, જીઓ જી ભર કે. હું એક એવા પરિવારની દીકરી છું કે જેમાં 7 વર્ષ પહેલા મારી બેના નિધિએ પણ પ્રભુના આ માર્ગ ઉપર જવાનો પ્રચંડ પુરુષાર્થ આદર્યો અને તેઓ આજે આ માર્ગે છે માટે જ મારા સંસારનો અસ્ત થયો અને કાલે મારા સંયમનો ઉદય થવાનો છે. આજે મને દીક્ષા ઉદયમાં આવી એમાં મેઇન ફેક્ટર એ છે કે મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જેનામાં ધર્મની લાગણી હતી, છે અને રહેશે. પછી કોઈ સમકી ગ્રુપના કાર્યમાં જોડાવવાનું હોય, ધર્મનાથ દાદા આદેશ્વર દાદાની ભક્તિ કરવાની હોય, કેટલા બધા દીક્ષાર્થીઓને વિદાય સમારંભ અને દીક્ષા મહોત્સવ કરવાનો હોય, તે બધા જમાં ધર્મની લાગણી હતી, છે અને રહેશે. હું એક એવા પિતાની દીકરી છું કે જેમના જીવનમાં ફેવરેટ જેવો કોઈ શબ્દ જ નથી. એમનું ફેવરેટ ફૂડ, એમનું ફેવરેટ કલર એ શું મને ખબર જ નથી. હું એક એવા પિતાની દીકરી છું કે જેમની આદેશ્વર દાદાની વર્ષોથી અખંડિત ભક્તિના બળે જ આજે હું અહીં આપની સમક્ષ ઊભી છું. તારા કુળમાં પિતા મને જન્મ મળ્યો તે મારું પરમ સૌભાગ્ય છે. હું એક એવી માતાની દીકરી છું કે જેને ટીનેજમાં જ સંસ્કારોનું સિંચન કર્યું. હું એક એવી માતાની દીકરી છું કે જેણે મારા બધા જ મોટશોપ પૂરા કર્યા અને સાથે સાથે મને કુનિમિત્તોથી પણ દૂર રાખી. હું એક એવી માતાની દીકરી છું કે જેણે પોતાની મમતાને ગૌણ કરી પોતાનું સર્વસ્વ એવી બેનાને તો દીક્ષાની એક જ વારમાં રજા આપી, પણ મારી પણ આ માર્ગે જવાની ઈચ્છાને એક જ વારમાં એક્સેપ્ટ કરી. હેટ્સ ઓફ. તારા ખોડે મારો ઉછેટ થયો તે મારું પરમ સૌભાગ્ય છે. પહેલા છે ને ઘણીવાર એવું થતું કે ઈશ્વરે મને ફોન કરીને પૂછ્યું કે ક્યાં પહોંચી, તો આઈ વોઝ આન્સરલેસ. મારી પાસે કોઈ જવાબ જ ન હતો. પણ હવે કાલથી મને અગર ઈશ્વર ફોન કરીને પૂછશે ને કે ક્યાં પહોંચી, ધેન આઈ વિલ આન્સર. બસ પહોંચું જ છું, આઈ એમ ઓન ધ વે. જ્યારે દેવગુરુ ઉપરની શ્રદ્ધા જ ન હતી એટલે જ્યારે એ લોકોની ઓળખાણ જ ન હતી ત્યારે એવું હતું કે એવરીથિંગ ઓફ મી, નથિંગ ઓફ યુ. જ્યારે ધીરે ધીરે ઓળખાણ થવા લાગી ત્યારે એવું થયું કે સમથિંગ ઓફ મી, સમથિંગ ઓફ યુ. પણ હવે કાલથી મારો લાઈફ મંત્ર બસ એક જ રહેશે, એવરીથિંગ ઓફ યુ, નથિંગ ઓફ મી. બસ આપ સૌ પણ મારી આ એવરીથિંગ ટુ નથિંગની જર્નીને નિહાળવા કાલે ખાસ ખાસ પધારશો અને મને ખોબે ખોબા ભરીને એવા આશીર્વાદ આપજો કે અનંત આત્માઓની જેમ હું પણ આ પ્રભુના માર્ગને વફાદાર રહી જલ્દીથી જલ્દી પરમપદને પામું. જિનાગ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાય ગયું હોય ઈચ્છા. આમાં વન્સ મોર કરાય, કરાય કરાય ને. પ્રભુનો ફોન ફરી એકવાર બોલો ને, સાંભળો છે. પહેલા છે ને ઘણીવાર એવું થતું કે પ્રભુ મને ફોન કરીને પૂછે ને કે ક્યાં પહોંચી, તો આઈ વોઝ આન્સરલેસ. કોઈ જવાબ જ ન હતો. પણ હવે કાલથી મને પ્રભુ ફોન કરીને પૂછશે ને ત્યારે હું કહીશ, ધેન આઈ વિલ આન્સર. પ્રભુ બસ પહોંચું જ છું, આઈ એમ ઓન ધ વે. આ
તારો એમ લાગે કે સાંભળ્યા જ કે આટલો બધો મીઠો આટલું બધું માધુર્ય આટલી બધી સિમ્પલિસિટી આટલી બધી સરળતા આમ ભગવાનની દેશના કેવી હશે ને એ તો આપણને ખ્યાલ નથી પણ વૈભવભાઈ આજે આમ એમ થયું કે બસ દીકરી બોલ્યા કરે અને આપણે સાંભળ્યા કરીએ શું એનો વૈરાગ્ય દીકરીને વળાવવાની છે થોડી શિસ્ત જાળવશો બેનો આર્યાબેન તમારું આજે માધુર્ય હતું ને વાણીનું મને એક શુભેચ્છા આપવાની ઈચ્છા થાય છે તમે તમારું જીવન છે ને વાંસળી જેવું બનાવજો એ વાંસળીની વિશેષતા હોય છે જો એમાં કાણા પડે ને તો એ વાંસળી બને અને કાણા ન પડે ને કાળા તો પછી એ છે ને કપડા ધોવા સુકવવાની લાકડી બને એટલે જેટલા જેટલા જીવનની અંદર તમે ઘડાશો ગુરુ ભગવાન તમારા પર જ્યારે બી કાણું પડવા માટે ઈચ્છે ને ત્યારે સહર સ્વીકાર કરશો ને તો તમારામાંથી એક વાંસળીનું સર્જન થશે વાંસળીમાં પોલાણ હોય છે એવી રીતે તમારા ભીતરની અંદર એવું પોલાણ રાખજો કે પરમાત્મા અંદર આવીને વહી શકે વાંસળી છે ને એકદમ સરળ હોય સીધી તમે બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોશો ને તંબુરો આડું અવડું વાંકું ચૂકું પણ વાંસળી એકદમ સીધી સ્ટ્રેટ નિર્ગ્રંથ કોઈ ગાંઠ ન હોય કોઈ કદાગ્રહ નહીં કોઈ પૂર્વગ્રહ નહીં કોઈની માટે મનની અંદર ન પરિગ્રહ ન કદાગ્રહ ન પૂર્વગ્રહ આવું તમારું નિર્ગ્રંથ જીવન હોય અને એની વિશેષતા એક ખબર છે વાંસળી છે ને ક્યારે પણ પોતાનામાં કચરાનો સંગ્રહ ન કરે કારણ કે સૂર બગડી જાય તમે તમારા જીવનમાં કોઈના પણ દોષ દેખાય ને એક વાર ચશ્મા કાઢીને સાફ કરી લેવાના કે મારી દોષ દ્રષ્ટિ છે ને એટલા માટે મને દોષ દેખાય છે એના કપડા ચોખ્ખા કરવા કરતા લાવને મારા કાચ સાફ કરી લો કોઈ કચરો તમારા જીવનની વાંસળીમાં ના આવે અને હજી એક વિશેષતા વાંસળીની જ્યારે પણ વાંસળી કે એનું સરનામું કયું ખબર છે નિલેશભાઈ શ્રી કૃષ્ણના હોઠ તમારા ગુરુના મોઢે તમારું નામ એવી રીતે ચડે જે રીતે વીર પ્રભુના મુખે ગૌતમ સ્વામીનું નામ ચડતું હતું ગૌતમ 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 36,000 વાર પરમાત્મા ગૌતમનું નામ બોલે એમ એવી રીતે તમારું નામ છે ને એનું સરનામું તમારા ગુરુ ભગવંતના હોઠ આર્યા તમારું નામ શું બંધ પડશે ખબર નથી પણ જે નામ હોય બસ ગુરુના હોઠે તમારું નામ ચડી જાય અને હજી એક વાત વાંસળીને જ્યારે પણ જુઓ ને તો શ્રી કૃષ્ણની યાદ આવે એકલી વાંસળી આમ ડ્રોઈંગ કરો તમે અને એક પોરપીચ લગાડો તો શ્રી કૃષ્ણની યાદ આવે એવી રીતે તમે એવું જીવન જીવજો કે તમને જોઈને કોઈને આર્યા ચંદન બાળાની યાદ આવે કોઈ એમ કહી દે કે મેં આર્યા ચંદન બાળાને તો નથી જોયા આ આટલું સરસ જીવન જીવે છે તો આર્યા ચંદન બાળા કેવા હશે બસ તમને જોઈને આર્યા છે ને એ પૂર્વના જેટલા સાધ્વીજી ભગવાનના તમે નામ વાંચશો ને પ્રથમા આર્યા ચંદન બાળા આર્યા મૃગાવતી બસ આર્યા એ આર્યા નામને તું સાર્થક કરજે હૈયું ભરાય છે ખરેખર તમને જોઈને અને અંદર એમ થાય છે કે અમારું જીવન આખું આજે પાણીમાં ગયું આ દીકરીના પરમ સત્વને આપણે આજે વધાવવું છે
અને જો જીવનમાં હજી પણ પાપ ન જાય, હજી પણ પાપના પંથેથી આપણો વિરામ ન થાય, તો ખાલી આપણે અહીંયા આવીને ગાયું વીર પ્રભુના માર્ગ પર, ખાલી એમને નહીં, આજે આપણે કેવું છે આપણને પણ ચાલવું ફાવી ગયું. અહીંયાથી આર્યાબેન આગળ પધારશે, જોરદાર તાળીઓથી આપણે એમના વધામણા કરીએ, સકલ શ્રી સંગ એમને વધાવશે, અને ધીરે 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 એક પણ વ્યક્તિ ઊભી નહીં થાય, સભામાંથી એક પણ વ્યક્તિ ઊભી નહીં થાય. જેને જવું એક મિનિટનો ટાઈમ આપું છું. આર્યાબેન બહાર પહોંચે પછી બધા એમના પગલે પગલે બહાર નીકળશું, બરાબર છે? આમ ફરી જશો, બેઠા બેઠા જોશો, હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં, અત્યારે તો આર્યાબેન અહીંયા છે. આર્યાબેનને ગ્યાતખંડ વન ની અંદર જેમ વર્ધમાન કુમાર નીકળ્યા, આખું નગર બેઠેલું હતું અને બસ એમને જોયા કરે, જોયા કરે, ક્યાં સુધી? તો જ્યાં સુધી એ ઓઝલ ન થઈ જાય આંખમાંથી ત્યાં સુધી. એવી રીતે આપણે આર્યાબેનના વૈરાગ્યને, હવે એક શબ્દ બોલવાની ઈચ્છા નથી થતી, બસ એમ થાય છે, ઓ ભાઈ ચોખા રે બાદ, ચોખા રે બાદ, આપી દો પાછા, ઘરે જજો રાતના. કોઈ ક્રિયા નહીં, કોઈ ચોખા નથી વધાવવા, કાંઈ નહીં, ખાલી એને નિરખો, ખાલી એના વૈરાગ્યને નિરખો. ખરેખર કહું છું, આપણી રાગ દશા ઓગળી જશે. બસ આ દીકરીને અનિમેષ નહીને બસ જોયા કરે. પધારો આર્યાબેન, આગળ પધારો. તને વંદન અમારા, તને વંદન અમારા, તને વંદન અમારા, તને વંદન. રાજપથ પર જનારા તને વંદન, રાજપથ પર જનારા તને વંદન અમારા, તને વંદન અમારા, તને વંદન, તને વંદન. કોઈ પણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા નહીં. આર્યાબેન થોડાક ધીમે, આવતીકાલે 8:30 કલાકે પ્રવૃત્તિ વિધિનો પ્રારંભ છે. પાસવાળાએ સમયસર 8:15 વાગે પધારીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું. આર્યાબેન સકલ શ્રી સંઘ તમને આશીર્વાદ આપે છે, તમારું જીવન નિષ્પાપ બને, નિસ્વાર્થ બને, નિરપેક્ષ બને, નિર્મળ બને, નિશ્ચિંત બને, નિષ્કસાય બને, નિર્ભય બને, નિર્મમ બને, નિર્લેપ બને, નિર્દંભ બને, નિર્ગ્રંથ બને, એવું જીવન તમને પ્રાપ્ત થાય જેમાં કોઈ પાપ ન હોય, કોઈ સ્વાર્થ ન હોય, કોઈ કસાય ન હોય, કોઈ અપેક્ષા ન હોય,
कोई मलिनता ना होए, कोई अधीराय ना होए, कोई भय ना होए, कोई दंभ ना होए, कोई माया ना होए, कोई ममता ना होए, कोई आग्रह ना होए, एवं निष्पाप पवित्र जीवन तमे जीवो, एनी माके सकल से संग तमने खोबा भरी भरी ने आशीर्वाद आपी रह्यो छे। दरेक ने विनंती छे, खाली एने नी रखिए, खाली एने नी रखिए। पंचेन्द्रिय मनाने ते करो छे सार्थक, तारा मोहने रे तू करो छे घातक। पंचेन्द्रिय मनाने ते करो छे सार्थक, तारा मोहने रे तू करो छे घातक। तने वंदन अमारा આગળ તો જશે કે નહીં ખબર નહીં, પણ અત્યારે સાથે એમની નીકળી રહ્યા છે સકલ શ્રી સંત, આશીર્વાદ આપશે ભાઈ સાથે, પધારો પધારો હેલીબેન, બંને બાજુ એક બાજુ મમ્મી એક બાજુ પપ્પા, ઝડપથી હાલો રમેશભાઈ રજા આપી, જાઓ જાઓ ભાઈ આવો જાઓ, ગર્જવાનો સત્વ હવે આવી ગયો, વીર પ્રભુના માર્ગ પર ચાલવો ફાવી ગયો, આજવો ઝડકી રહ્યો અમકોડનો અણમૂલ રતન, વૈરાગ્ય છે એનું વતન, શાસન તણું કરશે જતન, લાખો જન એને ચાહે છે પણ એ તો ભાઈ એક વિનંતી છે, પચાસ પચાસ જણ બહાર નીકળશે, 144 ની કલમ ચાલુ છે, એટલે પહેલા બહેનો બહાર જશે પછી ભાઈઓ જશે, પહેલા ભાઈઓ બેસી જાઓ, બધા ભાઈઓ બેસી જાઓ, જતીનભાઈ આપણને ભક્તિ કરાવે છે, પ્રશાંતભાઈ છે, ભાવેશભાઈ છે, નમ્ર બનીને વર્તવો કે ભાવમાં મગ રાવે રહ્યો, સિંહ બનીને ગર્જવાનો સર્વ હવે આવી ગયો, વીર પ્રભુના માર્ગ પર શ્યાલ ગોવાવી ગયો, સર્વ હવે શ્રી સંગના મુમુક્ષુ પ્રવીણભાઈ પણ અહીંયા આગળ હાજર છે, પ્રવીણભાઈ ને વિનંતી કરી રેમ્પ ઉપર થી પધારો છે, ઝડપથી પધારો, પ્રવીણભાઈ ને જોરદાર તાળીઓ આપણે બધાવીએ, મુમુક્ષુ મંથન પરીનભાઈ છે પધારો, કદમ ભલે ધર્મીલભાઈ નજર ભલે રહી પણ લક્ષ છે ઓછો અહી, આપત્તિ થી ડરશે નહીં, વિપત્તિ થી લડશે નહીં,
પડી છે સગડી સંપત્તિ ગુરુદેવ ના ચરણો વહી નિદર પડે નિર્ગ્રંથ બની નિશબ્દ તબો ભાવી ગયો વીર પ્રભુ ના માર્ગ પર ચાલ હો ભાવી ગયો